વિદ્યાર્થી મિત્રો યુવા ડિજિટલ ક્લાસ ભાવનગરમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે આજે એક અગત્યનો વિષય ભારતનું બંધારણ આ વિષય આપણે શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ મિત્રો આ વિષય એની ઉપયોગિતા અલગ અલગ પરીક્ષાઓની અંદર ખૂબ જ વધારે છે હાલમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે એ બિનસચિવાલયની અંદર ભારતનું બંધારણ અને જાહેર વહીવટ એ પચાસ માર્કનું પૂછાય છે એટલે એવું કહી શકાય કે એ પચીસ ટકા ભાગ એ માત્ર આ એક વિષય એટલે કે ભારતનું બંધારણ અને જાહેર વહીવટ છે એની સાથે એ સંકળાયેલું છે બીજી બધી જે પરીક્ષાઓ છે એ પરીક્ષામાં પણ એનું એક અલાયદું મહત્ત્વ છે કદાચ કોઈ વ્યક્તિ આગળ જીપીએસસી વન ટુની કે સુપર ક્લાસ થ્રીની જે જીપીએસસી છે એ કોઈ પરીક્ષાની તૈયારી કરતા હોય તો એની અંદર આ એક વિષય છે એનું ખૂબ જ મહત્ત્વ છે મિત્રો ક્લાસ વન ટુની ખાલી જો પ્રિલિમની વાત કરવામાં આવે તો મિત્રો પચાસ માર્કનું છે એ આ ભારતનું બંધારણ અને એની સાથે રાજ્ય વ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય સંબંધો આ એક ટોપિક આખો વિષય છે એ તૈયાર થતો હોય છે તો આજે મિત્રો આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ભારતનું બંધારણ અને આ વિષય આપણે એમ કહી શકીએ કે ભાઈ ખૂબ જ મૂળમાંથી લેવાનો છે કે ભાઈ એનો ઉદ્ભવ ક્યાંથી થયો ત્યાંથી આપણે એની શરૂઆત કરવાની છે એક અલગ જ અંદાજ સાથે આપણે ભણવાના છીએ તો તમે સૌ વિદ્યાર્થી મિત્રો મારી સાથે તૈયાર થઈ જાઓ અહીંયા બોર્ડ ઉપર લખેલું છે ભારતનું બંધારણ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન અથવા તો જેને આપણે ભારતનું સંવિધાન એના તરીકે ઓળખીએ છીએ ભારતનું બંધારણ જેને અંગ્રેજીની અંદર કોન્સ્ટિટ્યુશન તરીકે ઓળખવામાં આવે છે અને હિન્દીની અંદર જેને આપણે સંવિધાન કહીએ છીએ મિત્રો ઘણી વખત અમુક વિદ્યાર્થીઓ છે એ અમુક શબ્દોની અંદર એ થોડો એમ કહી શકાય કે એ લોકો માર ખાઈ જતા હોય છે અથવા તો થાપ ખાઈ જતા હોય છે આપણે ભણવાનું છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ભારતનું બંધારણ ભણવાનું છે નહીં કે ઇન્ડિયન પોલિટી ઘણા મિત્રો પોલિટી અને કોન્સ્ટિટ્યુશન છે એ બંનેને એક જ ગણતા હોય છે પણ એની અંદર એક પાતળી ભેદરેખા છે મિત્રો શરૂઆત આપણે ત્યાંથી જ કરવાના છીએ કે ભાઈ પોલિટી છે એ શું છે પોલિટિકલ સાયન્સ છે એ શું છે પોલિટિક્સ શું છે અને કોન્સ્ટિટ્યુશન છે એ શું છે પોલિટી છે એ રાજ્ય વ્યવસ્થા છે રાજ્યની પોતાની જે વ્યવસ્થા છે જે સિસ્ટમ છે એ પોલિટી છે એના આધાર ઉપર જે રિસર્ચ થતા હોય છે અને જે વિજ્ઞાન રચાતું હોય જેને આપણે રાજનીતિ વિજ્ઞાન એટલે કે પોલિટિકલ સાયન્સ કહીએ છીએ એનું જે ઇમ્પ્લીમેન્ટેશન થાય છે એનું જે અમલીકરણ થાય છે એ પોલિટિક્સ છે અને આ બધાય જેના આધાર ઉપર ચાલે છે જે નીતિ નિયમો ઉપર ચાલે છે જેને બંધારણ કહીએ છીએ એ બંધારણ એટલે કે કોન્સ્ટિટ્યુશન છે તો શરૂઆત કરીએ મિત્રો આપણે અમુક ખાસ શબ્દો દાખલા તરીકે આપણે એક શબ્દ છે એ સાંભળ્યો હશે પોલિટી પોલિટી જેને ગુજરાતીની અંદર રાજ્ય વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે કોઈ પણ રાજ્ય છે એ રાજ્યની વ્યવસ્થા એને આપણે પોલિટી કહીએ છીએ અહીંયા લખ્યું છે પોલિટી અહીંયા એક લખ્યું છે પોલિટિકલ સાયન્સ જેને રાજનીતિ વિજ્ઞાન કહેવામાં આવે છે અહીંયા લખ્યું છે પોલિટિક્સ અને ત્યાર પછી નીચે છે કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણ કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણને હાલ પૂરતું આપણે એ સાઈડમાં રાખીએ તો આ ઉપરના જે ત્રણ શબ્દો છે એના માટે થોડીક જો આપણે વાત કરીએ તો આ ત્રણે ત્રણ શબ્દોની અંદર એક જે વર્ડ્સ છે એ કોમન છે અને એ છે પોલી એ જે વર્ડ્સ છે એ છે મિત્રો પોલી અને ઘણી વખત પાછળ એસ પણ લગાડવામાં આવતો હોય છે પોલી કે જેનો મતલબ થતો હોય છે સિટી સ્ટેટ જેનો મતલબ થાય છે સિટી સ્ટેટ અથવા તો એને આપણે કહીએ છીએ નગર રાજ્ય જેને આપણે નગર રાજ્ય તરીકે છે એ ઓળખીએ છીએ પોલિટી પોલિટિકલ સાયન્સ પોલિટિક્સ આ ત્રણેયની અંદર શરૂઆતના જે ચાર અક્ષર છે એટલે કે જે પોલી છે એને તમે જો અલગ કરો તો એનો મતલબ થાય છે સિટી સ્ટેટ એટલે કે નગર રાજ્ય એના તરીકે આપણે એને ઓળખીએ છીએ હવે મિત્રો આ જે નગર રાજ્ય છે આ જે નગર રાજ્ય છે તમે જુઓ કે પહેલાંના સમયની અંદર જ્યારે એવું કહીએ કે માણસ પોતે જન્મ્યો અને જેમ જેમ થોડો ઘણો સમય થતો ગયો એમ ધીરે ધીરે છે એ એની વસ્તી વધવા લાગી અને એ પ્રમાણે આપણે જો જોઈએ તો અમુક અમુક જે સંખ્યા છે એ જે તે જગ્યા ઉપર એનું અસ્તિત્વ વધવા લાગ્યું અને સૌ પ્રથમ છે એ મિત્રો આ સંખ્યા આવી એટલે કે જેને જનસંખ્યા કહીએ અથવા તો આપણે વસ્તી તરીકે ઓળખીએ છીએ હવે જેમ જેમ વસ્તી આવતી જાય એમ એનું પોતાનું એક ચોક્કસ એરિયા નક્કી થતો જાય એટલે કે એનું ક્ષેત્રફળ છે એ નક્કી થતું હોય છે જેને આપણે ભૂભાગ તરીકે પણ ઓળખીએ છીએ અથવા તો એને આપણે ક્ષેત્રફળ તરીકે પણ ઓળખીએ છીએ હવે શું થાય કે કોઈ એક વસ્તી છે એની શરૂઆત થઈ પછી ધીરે ધીરે એનું ક્ષેત્રફળ છે એ નક્કી થશે કે ભાઈ આ વસ્તી છે એ કેટલા વિસ્તારની અંદર રહે છે અને પહેલાંના સમયની અંદર તો એવું જ હતું કે જેટલા વિસ્તારમાં રહે એ જ એની દુનિયા હતી તો હવે બીજું શું બનશે કે ભાઈ આ ક્ષેત્રફળ નક્કી થાય છે વસ્તીના આધાર ઉપર જેમ જેમ વસ્તી વધતી જાય એમ એનું ક્ષેત્રફળ છે એ વધતું જતું હોય છે સામાન્ય રીતે એવું સમજો કે ભાઈ હવે એવું બને કે ક્ષેત્રફળ વધે જેમ જેમ પબ્લિક વધતી જાય વસ્તી વધતી જાય એમ અમુક ચોક્કસ ધારા ધોરણો એની ઉપર લાગુ પડતા હોય છે અને એના ઉપરથી જે એક બીજો શબ્દ આવે છે એક વસ્તુ નીકળે છે અને એ છે સરકાર એ નીકળે છે એ સરકાર નીકળે છે અને એ જે સરકાર નીકળે છે એ શું કરે છે તો કે આ બધાનું એ નિયમન કરે છે આ બધાનું એ પોતે નિયંત્રણ કરે છે હવે એ બધાનું નિયંત્રણ છે એ થઈ જાય તો એ કઈ રીતે બનશે કે ભાઈ આની પાસે એ પ્રકારની બધી જ સત્તા હોવી જોઈએ એની પાસે એ બધી જ છે એ સત્તા હોવી જોઈએ આ જે સરકાર છે એ શું કરશે વ્યવસ્થા કરશે વ્યવસ્થા કરશે મતલબ શેના માટે રાજ્ય માટે વ્યવસ્થા કરશે રાજ્ય માટે એ પોતે વ્યવસ્થા કરશે એટલે આ સરકાર છે એની પાસે એવી સત્તા હોવી જોઈએ કે એને કોઈ બહારથી દખલ અંદાજ ન કરી શકે મતલબ એ પોતે સંપૂર્ણ રીતે સ્વતંત્ર હોવા જોઈએ એ સંપૂર્ણ રીતે એ મિત્રો સ્વતંત્ર હોવું જોઈએ અને એ સંપૂર્ણ રીતે સ્વતંત્ર ત્યારે જ હોય કે જે પોતે સંપ્રભુત્વ ધરાવતું હોય જેને સંપ્રભુતા તરીકે ઓળખવામાં આવે છે મતલબ કે આંતરિક અને બાહ્ય રીતે એ પોતે સ્વતંત્ર હોય આ ચારે ચાર બાબતો જે જગ્યા ઉપર લાગુ પડે છે એને કહેવામાં આવે છે મિત્રો રાજ્ય આ ચારે ચાર બાબતો જે જગ્યા ઉપર લાગુ પડે છે એને રાજ્ય કહેવામાં આવે છે બીજા શબ્દોની અંદર કહેવું હોય તો એવું કહી શકાય કે રાજ્ય માટે પાયાના ચાર ઘટકો છે અથવા તો રાજ્ય માટે ચાર શરતો છે રાજ્ય હોવા માટે રાજ્ય બનવા માટેની ચાર શરતો છે એ ચાર શરતોની અંદર સૌથી પહેલી આવે છે વસ્તી એટલે કે માનવ સમૂહ છે ત્યાર પછી વસ્તી ઉપરથી ક્ષેત્રફળ ક્ષેત્રફળ ઉપરથી સરકાર અને ત્યાર પછી સંપ્રભુતા સમપ્રભુતા છે એ સૌથી મહત્વની બાબત છે સંપ્રભુતા છે એ સૌથી મહત્વની બાબત છે અને જો સંપ્રભુતા ન હોય તો એ રાજ્ય છે એ પોતે રાજ્ય બનતું હોતું નથી એટલે આ જે ચાર ઘટકો છે આ જે ચાર એલિમેન્ટ છે એની અંદર સૌથી મહત્ત્વનું જો કોઈ તત્વ હોય તો એ છે સંપ્રભુતા જેને આપણે સાર્વભૌમત્વ પણ કહીએ છીએ એની વિશેષ ચર્ચા આપણે પછીથી કરીશું પણ અત્યારે ખાલી આટલી વસ્તુ છે એ આપણે સમજીએ આના આધાર ઉપર મિત્રો આપણે અહીં આવીએ છીએ કે કોઈપણ રાજ્ય છે એની જે વ્યવસ્થા છે તો એને પોલિટી કહેવામાં આવે છે કોઈ પણ રાજ્ય છે એની વ્યવસ્થા છે એને પોલિટી કહેવામાં આવે છે અને એ રાજ્યની વ્યવસ્થા માટે એટલે એ જે વ્યવસ્થા છે એનું અધ્યયન થાય અને એના ઉપરથી જે વિજ્ઞાન આવે છે એ વિજ્ઞાનને કહેવામાં આવે છે રાજનીતિ વિજ્ઞાન એ વિજ્ઞાનને કહેવામાં આવે છે મિત્રો રાજનીતિ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે અને એ જે રાજનીતિ વિજ્ઞાન છે એ જેના ઉપર ઇમ્પ્લિમેન્ટેશન થાય અમલીકરણ થાય એને કહેવામાં આવે છે રાજનીતિ આપણે એવું કહીએ કે મોદી સાહેબ છે એ વડાપ્રધાન બન્યા મોદી સાહેબ છે એ પોતે ચૂંટાયા એ ચૂંટાયા મતલબ એ રાજનીતિ છે બરાબર સેના આધાર ઉપર સેના ભાગરૂપે તો કે વ્યવસ્થાના ભાગરૂપે અને આ બધી જ બાબતો માટે જે કોઈ નીતિ નિયમો લાગુ પડે છે જે કોઈ નીતિ નિયમોની જરૂરિયાત છે પાયાના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને મિત્રો આપણે કહીશું બંધારણ એ જે સિદ્ધાંત છે એને આપણે બંધારણ તરીકે ઓળખશું બંધારણ એ બીજું વિશેષ કાંઈ નથી માત્ર ખાસ પ્રકારના જે મૂળભૂત નિયમો છે એનો સમૂહ છે મૂળભૂત નિયમો છે એનો એ પોતે સમૂહ છે બરાબર તો આટલી વસ્તુ છે એ આપણે ધ્યાનમાં રાખીશું આ એક સિમ્પલ તફાવત છે કે ભાઈ પોલિટી અલગ વસ્તુ છે પોલિટિકલ સાયન્સ અલગ વસ્તુ છે પોલિટિક્સ અલગ વસ્તુ છે અને કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણ છે એ અલગ વસ્તુ છે બરાબર ઓકે આગળ વધીએ આના પછી થોડા આપણે ભૂતકાળની અંદર જઈએ કે ભાઈ જ્યાંથી આ પોલિટી છે એનો ઉદ્ભવ થયો છે તો સામાન્ય રીતે મિત્રો એવું કહેવાય છે કે ભારત છે એ પોતે જ્ઞાનની જન્યતા છે જે તે વખતે ભારત છે એ પોતે જ્ઞાનની જન્યતા હતી પણ એ જે બધી બાબતો છે એ જે બધો આપણો ઇતિહાસ છે એ બધો ઇતિહાસ એ આપણી પાસે પ્રોપર વેની અંદર નથી અને એટલા માટે એવું કહેવાય છે કે મોટાભાગની વસ્તુઓ છે એ બધી ગ્રીસમાંથી આવી છે એથેન્સમાંથી આવી છે તો જોઈએ આપણે કે ભાઈ રાજનીતિ વિજ્ઞાન જેને આપણે પોલિટિકલ સાયન્સ તરીકે ઓળખીએ છીએ સૌ પ્રથમ એક વ્યક્તિ આવ્યો અને એ વ્યક્તિનું નામ છે સોક્રેટિસ એક વ્યક્તિ આવ્યો જેનું નામ છે સોક્રેટિસ સોક્રેટિસ છે એણે સૌપ્રથમ આના માટેની ફિલોસોફી આપી મતલબ કે એનું જે દર્શન શાસ્ત્ર છે એની અંદર રાજનીતિ માટેની એક ફિલોસોફી આપવાની એણે શરૂઆત કરી અને સોક્રેટિસ છે એણે એમ કીધું કે ભાઈ આજે રાજાશાહી છે એ ન હોવી જોઈએ રાજાશાહી છે એ ન હોવી જોઈએ અને એના સ્થાને લોકો દ્વારા સંચાલિત એક સરકાર હોવી જોઈએ એટલે કે લોકોનું શાસન છે એ એની અંદર હોવું જોઈએ એવી સૌપ્રથમ વાત છે ઈ કોણે કરી મિત્રો તો એ વાત કરી હતી સોક્રેટિસે વાત કરી હતી સોક્રેટિસ જેને સુકરાત પણ ઘણા લોકો છે એ કહેતા હોય છે પણ સોક્રેટિસની અંદર એક પ્રોબ્લેમ એ હતો મિત્રો કે ભાઈ સોક્રેટિસ છે ને એ પોતે અવણ હતો એ ભણેલો નહોતો સોક્રેટિસ લોકોની વચ્ચે જતો અને આ બધી જ બાબતો છે એની એ પોતે વાત કરતો એણે પણ પ્રકારની છે એ બુક્સ નથી લખી સોક્રેટિસ છે એણે કોઈ પણ પ્રકારની બુક્સ નથી લખી એણે જે માહિતી આપી એની અંદર ઘણા બધા લોકો ભેગા થતા તો એમાં એક વ્યક્તિ હતો કે જે વ્યક્તિ આ બધી જ માહિતી છે ને એને લખતો હતો અને એનો શિષ્ય બની ગયો અને એ વ્યક્તિ એટલે કોણ દોસ્તો એનું નામ છે પ્લેટો એનો શિષ્ય એટલે કે સોક્રેટિસે જે પણ કોઈ બાબતોની વાત કરી એ બધી જ બાબતો છે એ પ્લેટોએ નોંધી લીધી અને એની અંદર એના પોતાના વિચારો છે એ એડ કર્યા અને એના આધાર ઉપર એક બુક લખીએ એણે અને એ બુકનું નામ છે મિત્રો ધ રિપબ્લિક એ બુકનું નામ છે ધ રિપબ્લિક આ બુકની અંદર જે સોક્રેટિસ અને પ્લેટો છે એ બંને વચ્ચેના જે સંવાદ છે એ બધા જ સંવાદની વાત એ આની અંદર છે એ લખવામાં આવી છે અને એમ કહેવાય છે કે ઇતિહાસનું રાજનીતિ માટેનું આ પહેલું પુસ્તક છે ભારતની અંદર પણ એ વસ્તુ છે કારણ કે આપણે બધા છે એ કૌટિલ્ય છે એને ઓળખીએ છીએ જોકે એ આની પહેલાં આવી ગયા કૌટિલ્ય છે એણે પોતે કે જેને આપણે ચાણક્ય તરીકે ઓળખીએ છીએ એણે એક પુસ્તક લખ્યું હતું જે ખૂબ જ ફેમસ છે આપણે જાણીએ છીએ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એક પુસ્તક છે એ છે એનું અર્થશાસ્ત્ર અને આની અંદર એણે જે વાત કરી છે ને મિત્રો એ બધી જ રાજનીતિની જ વાત કરી છે એ બધી રાજનીતિની જ વાત કરી છે પણ મેજોરિટી ઇતિહાસકારો અને બધાની જો આપણે વાત કરીએ તો આ વસ્તુ ખોટી નથી સાચી છે સો સો ટકા સાચી છે બરાબર પણ બાકી જે ફિલોસોફી છે એ બધી ફિલોસોફી ગ્રીસમાંથી આવી છે એથેન્સમાંથી આવી છે એવું કહેવામાં આવે છે એટલે પહેલું પુસ્તક છે એ જો ભારતની દ્રષ્ટિએ આપણે ગણીએ તો એ છે એનું અર્થશાસ્ત્ર કૌટિલ્યનું અર્થશાસ્ત્ર કે જેની અંદર એણે બધી રાજનીતિ માટેની છે એ વાત કરેલી છે અને મિત્રો ચાણક્યથી સૌથી મોટો કોઈ રાજનીતિજ્ઞ હજી સુધી કોઈ નથી એમ કહેવાય કદાચ અમિત શાહ છે એને એની ઉપમા આપવામાં આવે છે અને આપણે જાણીએ છીએ એના જે બધા કાર્યો છે બરાબર એ બધી બાબતોની ચર્ચા છે એ પછી આપણે કરશું એમાં બહુ આપણે પડવું નથી પણ કહેવાનો મતલબ એ છે કે ભાઈ પ્લેટો છે એણે પોતે એક પુસ્તક લખ્યું અને એ પુસ્તકનું નામ છે ધ રિપબ્લિક આ પુસ્તકની અંદર બધી રાજનીતિ માટેની છે એણે વાત કરેલી છે અને એ જે બધી રાજનીતિની જે બધી વાતો છે એ શીખવવા માટે એણે એક આખી એકેડેમી ઊભી કરી અને એ એકેડેમીનું નામ છે ધ એકેડેમી એ એકેડમીનું નામ છે મિત્રો ધ એકેડમી અને એ ધ એકેડમી છે એ એથેન્સની અંદર આવેલી છે આ જે ધ એકેડમી છે એ એથેન્સની અંદર આવેલી છે અને આપણે જાણીએ છીએ કે કોઈ પણ એકેડેમીમાંથી અમુક ઘણા બધા સ્ટાન્ડર્ડ સ્કોલર વિદ્યાર્થીઓ છે એ બહાર આવતા હોય છે અને એમાંથી એક વિદ્યાર્થી છે એ પોતે બહાર આવ્યો અને એ વ્યક્તિનું નામ છે એરિસ્ટોટલ એ વ્યક્તિનું નામ છે એરિસ્ટોટલ અને જેને આપણે અરસ્તુ તરીકે પણ ઓળખીએ છીએ આ જે એરિસ્ટોટલ છે એને આપણે અરસ્તુ તરીકે પણ ઓળખીએ છીએ ફાધર ઓફ બાયોલોજી પણ છે ને ફાધર ઓફ જ્યુલોજી પણ છે બરાબર એ પોતે એક તત્વચિંતક હતો એક વૈજ્ઞાનિક એ પોતે હતો એક ગણિતજ્ઞ પણ હતો અને રોમની અંદર આ જે એકેડમી છે ધ એકેડમી એની અંદર એવું કહેવાતું કે જે વ્યક્તિને ગણિત નથી આવડતું એ વ્યક્તિએ અહીંયા પ્રવેશ ન કરવો જોઈએ જે વ્યક્તિને ગણિત નથી આવડતું એ વ્યક્તિ અહીંયા પ્રવેશ કરવો નહીં હું જે વાત કરું છું મિત્રો એ તમને એ વાત કરું છું કે ભાઈ પોલિટી છે કે જે રાજ્ય વ્યવસ્થા છે જે બંધારણ આધારિત ચાલે છે બરાબર એનું ઉદભવ શું છે એની આપણે ચર્ચા કરીએ છીએ કે ભાઈ એથેન્સની અંદર એટલે કે ગ્રીકની અંદર એક વ્યક્તિ આવ્યો સોક્રેટિસ એણે કીધું કે આ રાજાશાહીને એ બધું છે એ આપણે ઉખાડીને ફેંકી દેવું જોઈએ આપણે માત્ર ને માત્ર લોકો દ્વારા શાસન થવું જોઈએ લોકો પોતે પોતાની રીતે સ્વતંત્ર રીતે એ શાસન કરતા હોવા જોઈએ લોકશાહીની વ્યાખ્યા જે છે ને લોકો વડે લોકો દ્વારા અને લોકો માટેનું શાસન એ લોકશાહી છે તો પ્લેટો છે એણે એ બધી બાબતો છે એ નોંધી લીધી કારણ કે સોક્રેટિસ છે એ પોતે ભણેલો નહોતો એટલે એને પોતાને અક્ષર જ્ઞાન નહોતું અને એની બધી જ ડિટેલ છે એ પ્લેટો એક પુસ્તકની અંદર લખીને અને એ પુસ્તકનું નામ છે ધ રિપબ્લિક સોક્રેટિસ અને પ્લેટો વચ્ચેનું જેટલું પણ જે વાર્તાલાપ થયો છે જે સંવાદ થયો છે એ બધો જ સંવાદ મિત્રો ધ રિપબ્લિક નામના પુસ્તકની અંદર એ પ્રકાશિત કરેલો છે અને એણે બીજું પોતે એક પુસ્તક લખ્યું છે પ્લેટોએ અને એ પુસ્તકનું નામ છે ધ લોઝ એટલે કે નિયમો એ એક એનું પોતાનું પુસ્તક છે પણ આપણે ખાસ યાદ રાખવાનું છે ધ રિપબ્લિક મિત્રો રેલવેની અંદર ખાસ કરીને જે સેન્ટ્રલની અમુક પરીક્ષાઓ છે એસએસસી છે કે સીડીએસ છે એ બધી જ પરીક્ષાઓની અંદર આ બધા ટાઈપના સવાલો પૂછાય છે તો પેપરના લેવલ જેમ જેમ હાઈ થતા જાય છે તો એ પ્રમાણે આપણે આ બધી વસ્તુઓ છે એ ધ્યાનમાં રાખવી પડે કાંઈ નહીં તો સિમ્પલ કદાચ ક્યાંક એવા સવાલ છે એ પૂછાય જાય કે ભાઈ સોક્રેટિસનો શિષ્ય છે એ કોણ હતો તો પ્લેટો પ્લેટોનો શિષ્ય છે એ કોણ હતો તો એરિસ્ટોટલ હતો અને એરિસ્ટોટલ છે એણે પોતે એક પુસ્તક લખ્યું અને એ પુસ્તકનું નામ છે ધ પોલિટિક્સ એરિસ્ટોટલે એક પુસ્તક લખ્યું એ પુસ્તકનું નામ છે ધ પોલિટિક્સ અને એટલા માટે એરિસ્ટોટલ છે એને પોલિટિકલ સાયન્સના પિતા તરીકે ઓળખવામાં આવે છે મતલબ કે રાજનીતિ વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે એરિસ્ટોટલને ઓળખવામાં આવે છે એટલે કે ફાધર ઓફ પોલિટિકલ સાયન્સ રાજનીતિ વિજ્ઞાનના પિતા રાજનીતિ વિજ્ઞાનના જે પિતા છે એરિસ્ટોટલ છે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે અને એરિસ્ટોટલે જ કીધું હતું કે મેન ઇઝ એ સોશિયલ એનિમલ માણસ છે એ પોતે સામાજિક પ્રાણી છે સમાજ વગર માણસ છે એ પોતે રહી શકતો નથી એવી જ રીતે સોક્રેટીસે પણ એક વાત કરી હતી કે ભાઈ હું પોતે ખૂબ જ બુદ્ધિમાન છું શું કામ ખૂબ જ બુદ્ધિમાન છે એ પોતે કારણ કે એ પોતે એમ કે છે કે હું કાંઈ નથી જાણતો એ હું જાણું છું હું કાંઈ નથી જાણતો એ હું જાણું છું મતલબ કે હું એ ખૂબ જ સૂક્ષ્મ છું હું વધારે જાણતો નથી એ વસ્તુ હું જાણું છું ને એટલા માટે હું મહાન છું અને માણસને સૌથી વધારે જો આડે આવતી કોઈ વસ્તુ હોય તો એ છે નોહમ નોલેજની અંદર ક્યારેય એ અહમ દર્શાવવું જોઈએ નહીં ત્યાર પછી એરિસ્ટોટલ છે એનો એક શિષ્ય છે જેને આખી દુનિયા છે એ જાણે છે આપણે પણ જાણીએ છીએ એલેક્ઝાન્ડર ધ ગ્રેટ સિકંદર મહાન જે આપણે કહીએ છીએ કે જેણે જે પોતે દુનિયા જીતવા નીકળ્યો તો પણ ભારત બચી ગયું બરાબર એલેક્ઝાન્ડર ધ ગ્રેટ એ પોતે કોનો શિષ્ય હતો તો કે એ એરિસ્ટોટલ છે એનો એ શિષ્ય હતો પોતે તો આટલી વસ્તુ છે એ મિત્રો આપણે યાદ રાખશું સૌ પ્રથમ સોક્રેટીસ કે એણે આ ફિલોસોફી માટેની બધી વાત કરી હતી મતલબ રાજનીતિક દર્શનશાસ્ત્રની વાત કરી હતી એણે ત્યાર પછી એનો શિષ્ય છે એ પ્લેટો કે જેણે એની એની બંનેની વચ્ચે થતો જે સંવાદ છે એ બધો જ સંવાદ છે એ ક્યાં નોંધી લીધો તો કે ધ રિપબ્લિક નામના પુસ્તકની અંદર નોંધી લીધો અને એ બધી બાબતો રાજનીતિની બાબતો સમજાવવા માટે એણે એકેડમી ખોલી એ એકેડમીનું નામ છે ધ એકેડમી આ ધ એકેડમી છે એ એથેન્સની અંદર આવેલી છે અને એમાંથી એક બીજો એક સ્કોલર વિદ્યાર્થી જે એ બહાર આવ્યો અને એ વ્યક્તિ છે એનું નામ છે એરિસ્ટોટલ એરિસ્ટોટલ એક પુસ્તકને લખ્યું એનું નામ છે ધ પોલિટિક્સ આ સવાલ ઘણી વખત પૂછાય છે કે ભાઈ ધ પોલિટિક્સ નામનું જે પુસ્તક છે એ કોણે લખ્યું છે તો એ એરિસ્ટોટલે લખ્યું છે એને એટલા માટે એરિસ્ટોટલના રાજનીતિ વિજ્ઞાન મતલબ કે પોલિટિકલ સાયન્સના પિતા તરીકે ઓળખવામાં આવે છે અને એનો એક શિષ્ય હતો ખાલી જસ્ટ આપણી જાણકારી માટે કે એ છે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ તમને એવો સવાલ થતો હશે કે ભાઈ આપણે તો બંધારણ ભણવાનું છે ને આ બધી વસ્તુઓ કેમ આવી ગઈ મિત્રો હું ખાલી તમને એટલું જ કહેવા માગું છું કે ભાઈ પોલિટી અલગ વસ્તુ છે પોલિટિકલ સાયન્સ અલગ વસ્તુ છે પોલિટિક્સ અલગ વસ્તુ છે અને કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણ અલગ વસ્તુ છે આ બધી બાબતો ઉપરથી આપણે ઇન્ડિયન પોલિટીમાં જઈશું ને એના ઉપરથી આપણે જશું બંધારણ ઉપર એટલે કે કોન્સ્ટિટ્યુશન ઉપર કે જે આ બધી જ બાબતોનો બેઝ છે આધાર છે પાયાની બાબત છે બરાબર તો આશા રાખું કે આટલી વસ્તુ છે એ આપણને ખ્યાલ આવ્યો હશે આગળ જઈએ તો પોલિટીની આપણે વાત કરી રાજ્ય વ્યવસ્થા કે કોઈ રાજ્ય છે એની વ્યવસ્થા એની સિસ્ટમ વ્યવસ્થા છે એને સિસ્ટમ તરીકે આપણે ઓળખીએ છીએ હવે રાજ્ય છે એ કોને કહેશું તો આપણે એની થોડીક બાબત છે એ વાત કરી હતી કે ભાઈ શરૂઆતની અંદર માણસ આવ્યો એની પછી એનું ક્ષેત્રફળ છે એ નક્કી થયું પછી સરકાર આવી અને ત્યાર પછી સંપ્રભુતા આ ચાર ઘટકો છે એ જો ભેગા થાય તો એને સર આપણે એને રાજ્ય તરીકે ઓળખીએ છીએ એ તો બાબત છે એ બહુ વર્ષો જૂની છે પણ આધુનિક સમયની જો આપણે વાત કરીએ મિત્રો તો રાજ્ય છે એ કોને કહેવામાં આવે રાજ્ય એટલે શું રાજ્યની વ્યાખ્યા શું છે તો એના માટે ઈસવીસન ઓગણીસો ને તાણું ની અંદર મોન્ટેવિડિયો કન્વેન્શન મોન્ટેવિડિયો કન્વેન્શન છે એ યોજાણું અને એની અંદર મિત્રો આ રાજ્યની પરિભાષા છે એ નક્કી કરવામાં આવી મિત્રો આ આજે મોન્ટેવિડિયો છે ને એ સાઉથ અમેરિકા મોન્ટેવિડિયો છે એ સાઉથ અમેરિકા અને એ સાઉથ અમેરિકાની અંદર એક દેશ આવેલો છે અને એ દેશનું નામ છે ઉરુગ્વે આ દેશ આવેલો છે એનું નામ છે ઉરુગ્વે દક્ષિણ અમેરિકાની અંદર આવેલો ઉરૂગવે અને એનું જે કેપિટલ છે એની જે રાજધાની છે ને મિત્રો એ છે મોન્ટેવિડિયો જેને મોન્ટેવિડો પણ કહેવામાં આવે છે અથવા તો મોન્ટેવિડિયો તરીકે પણ ઓળખવામાં આવે છે તો ત્યાં ઘણા બધા દેશના જે પ્રેસિડેન્ટ છે પ્રાઇમ મિનિસ્ટર છે એ બધા ત્યાં ભેગા થયા વડાપ્રધાન રાષ્ટ્રપતિ બધા જ એ બધા ત્યાં ભેગા થયા અને નક્કી કર્યું કે ભાઈ આપણે રાજ્યની એક ખાસ પરિભાષા આપવી જોઈએ કારણ કે યુએન છે એટલે કે જે સંયુક્ત રાષ્ટ્રસંઘ છે તો એ સંયુક્ત રાષ્ટ્ર સંઘની અંદર જે બધી ટ્રીટી થતી હોય મતલબ કે બધી સંધિઓ થતી હોય છે તો એ સંધિઓ માટે દરેક જગ્યાએ રાજ્ય શબ્દ વાપરવામાં આવતો હોય છે તો એ રાજ્ય હકીકતમાં આપણે કહેશું કોને તો એની સૌપ્રથમ વખત જે બેઠક થઈ એ ઈસવીસન ઓગણીસો ને ત્રાણું ની અંદર મોન્ટે વિડીયો કન્વેન્શન તરીકે એ પોતે ઓળખાય છે અને એની અંદર નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આ જો ચાર બાબતો હોય તો એ ચાર બાબતો ધરાવતો જે કોઈ ભાગ છે એને આપણા રાજ્ય તરીકે ઓળખશું અને એ ચાર બાબતો એ ચાર ઘટકો છે જે અહીંયા આપણને આપેલા છે કે જે કોઈ દેશની આપણે વાત કરીએ અથવા તો કોઈ પ્રદેશની આપણે વાત કરીએ તો એની અંદર સૌથી પહેલી બાબત છે કે એને કોઈ ખાસ ભૂભાગ હોવો જોઈએ મતલબ કે જમીન છે એ હોવી જોઈએ એક પ્રદેશ હોવો જોઈએ એ જમીન હોવી જોઈએ પછી એની અંદર છે એ વસ્તી હોવી જોઈએ મતલબ કે જનસંખ્યા છે એ હોવી જોઈએ એ જનસંખ્યા હોવી જોઈએ પછી એની એક સરકાર હોવી જોઈએ કે જે એનું સંચાલન કરતી હોય છે જે એની વ્યવસ્થા કરતી હોય છે અને ત્યાર પછી એ જે સરકાર છે એટલે કે એ જે પ્રદેશ છે એ પોતે સાર્વભૌમ કે સમપ્રભુતા ધરાવતો હોવો જોઈએ અહીંયા આપણે સાર્વભૌમની થોડીક ચર્ચા છે એ કરી લઈએ મિત્રો વધારે ચર્ચા છે એ આપણે ભારતના બંધારણની જે લાક્ષણિકતાઓ ભણશું અને જ્યારે આપણે અમુક ભણશું ત્યારે એની વધારે ચર્ચા કરશું એના બધા પ્રકારો પણ જોઈશું કે ભાઈ નોમિનલ સંપ્રભુતા છે ત્યાર પછી રિયલ સંપ્રભુતા મતલબ કે એપ્સોલ્યુટ છે બરાબર આંતરિક સ સંપ્રભુતા બાહ્ય સંપ્રભુતા બરાબર કાનૂની સંપ્રભુતા એ બધી બાબતોની ચર્ચા આપણે ત્યારે કરશું પણ અત્યારે માત્ર છે એ એટલું સમજી લ્યો કે ભાઈ સાર્વભૌમનો મતલબ એવો થાય છે કે નિર્ણય લેવાની જે સત્તા છે એની અંદર સંપૂર્ણપણે સ્વતંત્રતા હોવી જોઈએ કોઈ પણ દેશ છે કોઈપણ સરકાર છે એની નિર્ણય લેવાની જે સત્તા છે એ સંપૂર્ણપણે કેવી હોવી જોઈએ સ્વતંત્ર હોવી જોઈએ આંતરિક રૂપથી એ પોતે સર્વોપરી હોવો જોઈએ અને બાહ્ય રૂપથી એ પોતે સ્વતંત્ર હોવો જોઈએ એક સિમ્પલ ઉદાહરણ આપું કે ભાઈ હમણાં રામ મંદિરનો એક ચુકાદો આવી ગયો છે બરાબર એની પહેલાં આપણે ત્રણસો સિત્તેરની જે કલમ છે અને પાંત્રીસ એ છે એને આપણે દૂર કરી બરાબર તો એ બંને જે મુદ્દા છે ને એ ભારતના આંતરિક મુદ્દા છે આ જે બંને મુદ્દા છે એ ભારતના આંતરિક મુદ્દા છે અને એ બંને આંતરિક મુદ્દા માટે આપણે કોઈ અમેરિકા ચીન જાપાન રશિયા કે બીજા કોઈ દેશો છે એની આપણે મંજૂરી લેવાની જરૂર નથી એને આપણે પૂછવાની જરૂર નથી મતલબ કે આપણા જે અંદરના જે દેશના જે આંતરિક જે કોઈ પ્રોબ્લેમ છે કે જે સમસ્યાઓ છે તો એના ઉકેલ માટે આપણે જ પ્રયત્ન કરવાનો છે આપણે બીજા કોઈને પૂછવાની જરૂર નથી આપણે આપણા પ્રશ્નો આપણી રીતે સોલ્વ કરવાના છે તો એ વસ્તુ શું થાય આંતરિક સર્વોપરીતાથી એ આંતરિક સર્વોપરી મતલબ જે આંતરિક બાબતો છે દેશની અંદરની બાબતો છે એની અંદર આપણે સર્વોપરી છીએ એમાં આપણે બીજા કોઈને પૂછવાની જરૂર નથી આપણા પોતાના જે ઘરના નિર્ણયો છે એના માટે આપણે બહારના કોઈને પૂછવાની જરૂર નથી તો એ શું થયું એ આંતરિક સર્વોપરીતાથી અને બાહ્ય રીતે એ સ્વતંત્ર હોય મતલબ કે બહારની આપણી વિદેશ નીતિ છે એ કેવા પ્રકારની આપણે રાખવી છે હમણાં ચાઇના સાથે આપણે જે ટકરાવ ચાલે છે બરાબર તો અમેરિકા આપણને એમ કહી દે કે તમે તમારું લશ્કર પાછું ખેંચી લો એમ ન ચાલે એ નિર્ણયોમાં પણ આપણે પોતે સ્વતંત્ર છીએ તો જે કોઈ સરકાર કે જે કોઈ દેશ એની પાસે આ સાર્વભૌમ હોય મતલબ કે સંપ્રભુતા હોય અંગ્રેજીમાં જેને સોરેનિટી કહેવામાં આવે છે બરાબર તો એ વસ્તુ હોય અને એની સાથે આ બાકીના જે ઘટકો જોડાયેલા હોય તો આ ચારે ચાર તત્વો ચારે ચાર શરતો ધરાવતો જો કોઈ ભાગ હોય તો એને આપણે રાજ્ય તરીકે ઓળખીએ છીએ આ ચારે ચાર શરતો જેની અંદર પૂર્ણ થતી હોય એને મિત્રો આપણે રાજ્ય તરીકે ઓળખીએ છીએ કઈ ચારે ચાર બાબતો છે એક તો એની પાસે ભૂભાગ હોવો જોઈએ મતલબ એરિયા હોવો જોઈએ એટલે કે ક્ષેત્રફળ હોવું જોઈએ ત્યાર પછી જનસંખ્યા છે એ હોવી જોઈએ વસ્તી હોવી જોઈએ અને ત્યાર પછી મિત્રો સરકાર હોવી જોઈએ અને છેલ્લે સૌથી મહત્ત્વની બાબત છે સાર્વભૌમ મતલબ સંપ્રભુતા છે એ હોવી જોઈએ તો જ એને આપણે રાજ્ય તરીકેના દરજ્જામાં સમાવેશ કરી શકીએ ઈસવીસન ઓગણીસો ત્રાણું ની અંદર મોન્ટે વિડીયો કન્વેન્શનની અંદર સૌપ્રથમ વખત વિશ્વના જે બધા નેતાઓ છે એ ભેગા થયા ને એની અંદર એને રાજ્યની વ્યાખ્યા છે એ આપી એણે રાજ્યની જે વ્યાખ્યા છે એ આપવાનો પ્રયત્ન કર્યો એટલે ત્યારથી આ રાજ્યની વ્યાખ્યા આ પ્રમાણે ચાલે છે હવે બીજી વાત મિત્રો આપણે ધ્યાનમાં રાખવાની છે બે પ્રશ્નો આપણે જોવાના છે પહેલો પ્રશ્ન એ કે શું અત્યારે ભારત એ સાર્વભૌમ છે કે નહીં આજે બધી શરતો છે એ આપણને અત્યારે લાગુ પડે છે કે કેમ આપણે આની અંદર ફિટ બેસીએ છીએ કે કેમ આ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આપણને લાગુ પડે છે કે કેમ એની અંદર આપણો સમાવેશ થાય છે કે કેમ બરાબર અને ભારત જ્યારે આઝાદ નહોતું થયું મતલબ કે ઈસવીસન ઓગણીસો ને સુડતાલીસની પહેલાં ભારત છે એ પોતે રાજ્ય હતું કે કેમ એ બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે અહીંયા જે આપણને નકશો આપેલો છે બરાબર એ નકશો આઝાદ ભારત પહેલાંનો છે આપણે જાણીએ છીએ કે એની અંદર પાકિસ્તાન બાંગ્લાદેશ મ્યાનમાર બધા જ દેશો છે એ આપણી સાથે સંકળાયેલા હતા અને આટલો મોટો એ દેશ હતો બરાબર તો એની અંદર આપણે સૌથી પહેલાં આપણે આઝાદ ભારત થયું એની પહેલાંની સ્થિતિ જોઈએ મતલબ કે ઓગણીસો સુડતાલીસ પહેલાં શું હતું અને પછી શું હતું તો ઓગણીસો સુડતાલીસ પહેલાં આપણે જોઈએ એના ચાર તત્વો તો સૌથી પહેલી વસ્તુ ભૂભાગ હતી એને ભૂભાગ હતું કે નહોતું બરાબર તો કે ભાઈ ભૂભાગ તો હતો ક્ષેત્રફળ તો હતો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આટલો મોટો દેશ હતો અત્યાર કરતાં પણ પહેલાં વધારે હતો લગભગ અત્યાર કરતાં એવું કહેવાય કે દોઢા કરતાં પણ વધારે એ દેશ હતો તો પહેલી વસ્તુ છે કે ભાઈ એક ભૂભાગ હતો બીજી વસ્તુ છે કે એને જનસંખ્યા હતી તો કે યસ વસ્તી પણ હતી ઘણી બધી હતી જોકે અત્યાર કરતાં ઓછી હતી પણ એ વખતે છે એ વસ્તી ઘણી બધી હતી ત્યાર પછી સરકાર હતી યસ એની અંદર સરકાર હતી પણ એ સરકાર છે એ અંગ્રેજોની સરકાર હતી એ સરકાર આપણી નહોતી પણ છતાં એવું કહી શકાય કે સરકાર હતી બરાબર ભલે આપણા બધા જ નિર્ણયોનો એની અંદર સમાવેશ છે એ નહોતો થતો જોકે આ નિયમ છે આ બાબત છે એ એ સો ટકા એની અંદર લાગુ પડતી નથી પણ છતાં આપણે એવું માની લઈએ હાલ પૂરતું કે ભાઈ આ સરકાર હતી એની અંદર કારણ કે અમુક જે બધા અધિનિયમો આવ્યા એ અધિનિયમોમાંથી છેલ્લે છેલ્લે ભારતીય વ્યક્તિઓ છે એને ગવર્નર છે અથવા તો જે વાઇસરોય છે એની પરિષદની અંદર સ્થાન આપવામાં આવ્યું હતું બરાબર પણ સો ટકા છતાં આપણે એને ગણશું નહીં ત્યાર પછી જોઈએ કે સાર્વભૌમ મતલબ કે બધા નિર્ણયો લેવાની આપણી પોતાની સ્વતંત્રતા હતી બધા નિર્ણયો એ લેવાની આપણી સ્વતંત્રતા હતી તો એ વસ્તુ છે એ અહીંયા લાગુ પડશે નહીં કારણ કે બધા નિર્ણયો છે એ અંગ્રેજો લેતા હતા આપણને એ સ્વતંત્રતા હતી નહીં મતલબ કે આંતરિક કે બાહ્ય કોઈ પણ પ્રકારની સ્વતંત્રતા નહોતી એટલા માટે મિત્રો આઝાદ ભારત પહેલાંનું જે ભારત હતું મતલબ કે જે ગુલામ ભારત હતું એટલે કે ઓગણીસો સુડતાલીસ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ પહેલાંનું જે ભારત હતું એને આપણે રાજ્યની વ્યાખ્યાની અંદર સમાવેશ કરી શકીએ નહીં સેના આધાર ઉપર તો કે મોન્ટે વિડીયો કન્વેન્શન ઓગણીસો ને આધાર ઉપર એને ગણી શકીએ નહીં શું કામ કારણ કે છેલ્લા જે બે ખાસ મુદ્દા છે એ એની અંદર પૂરેપૂરા લાગુ પડતા નથી મતલબ એ છેલ્લી જે બે શરતો છે એનું પાલન થતું નથી મતલબ અહીંયા એ વસ્તુ સાબિત નહીં થાય જે બધી વસ્તુઓ આની અંદર આપણે ચેક કરીએ બરાબર મતલબ કે ઓગણીસો સુડતાલીસ પછીની જે સ્થિતિ છે એની અંદર આ વસ્તુ આપણે ચેક કરવાની છે તો જુઓ ઓગણીસો સુડતાલીસ પછી મતલબ હાલના ભારતની જ આપણે વાત કરીએ તો અત્યારનું જે ભારત છે એની અંદર ભૂભાગ છે મતલબ કે જમીન છે યસ જમીન તો છે જ લગભગ બત્રીસ લાખ કરતાં પણ વધારે સ્ક્વેર કિલોમીટરનું ક્ષેત્રફળ છે એ આપણે ધરાવીએ છીએ ભૂગોળની અંદર તમે ભણતા હશો બીજું વસ્તી વસ્તી તો ઘણી બધી છે ભાઈ એમ કહેવાય કે ઠાહીં ઠાહીં ભરી છે બરાબર છે હાલના આંકડા પ્રમાણે જોઈએ તો એપ્રોક્સિમેટ એકસો છત્રીસ કરોડ જેવી છે મતલબ ચાઈના કરતાં આપણે બહુ વધારે છે એ દૂર નથી બરાબર જોકે સારી વસ્તુ નથી પણ પોપ્યુલેશનની અંદર આપણે બીજું કંઈ કરી શકીએ એમ નથી બરાબર અને કદાચ એવો અંદાજ છે કે બે હજાર છવ્વીસ અઠ્યાવીસ પછી આપણે વિશ્વની અંદર ટોપ લેવલ ઉપર આવી જશું જોકે આનંદની વાત નથી પોપ્યુલેશન છે બરાબર એટલે બીજી વસ્તુ છે કે ભાઈ વ્યસ્તી જનસંખ્યા છે એ પણ અત્યારે છે ત્યાર પછી સરકાર છે યસ આપણી પોતાની સરકાર છે હાલની અંદર છે એનડીએ ની સરકાર છે બરાબર નેશનલ ડોમેસ્ટિક એલાયન્સ એને આપણે કહીએ છીએ અને એની અંદર મેઇન પાર્ટી છે એ બીજેપી ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી જેના પ્રધાન છે આપણે બધા જાણીએ છીએ અને ત્યાર પછી સૌથી મહત્વની વસ્તુ છે મિત્રો સાર્વભૌમ એટલે કે સંપ્રભુતા તો શું અત્યારે ભારત એ સાર્વભૌમ કે સમપ્રભુતા ધરાવે છે યસ એ શરતનું પણ અહીંયા છે એ પાલન થાય છે મતલબ કે મિત્રો ચારે ચાર શરતોનું અહીંયા પાલન થાય છે એટલે હાલનું જે ભારત છે એને આપણે રાજ્ય તરીકેના દરજ્જાની અંદર સમાવેશ કરી શકીએ હાલનું જે ભારત છે એને રાજ્ય તરીકેના દરજ્જાની અંદર સમાવેશ કરી શકીએ છીએ બરાબર આ ચારે ચાર શરતો છે એનું પાલન થાય છે ભૂભાગ છે વસ્તી એટલે કે જનસંખ્યા છે સરકાર છે સાર્વભૌમ અને સંપ્રભુતા છે બરાબર તો આટલી વસ્તુનો છે એ આપણને ખ્યાલ આવ્યો રાજ્ય છે એ હોવા માટેની આ શરતો છે રાજ્ય વ્યવસ્થાની અંદર આપણે બે ભાગ પડ્યા હતા એક રાજ્ય અને એક વ્યવસ્થા રાજ્યની આપણે વાત કરીએ હવે આપણે વાત કરીએ વ્યવસ્થાની વ્યવસ્થા એટલે કે સિસ્ટમ રાજ્ય છે એને કોઈ ખાસ વ્યવસ્થા છે એને ફોલો કરવી પડે છે અને એ વ્યવસ્થા છે એ કોણ કરાવતું હોય છે તો કંઈ સરકાર કરાવતું હોય છે અને એ સરકાર જ્યારે આ વ્યવસ્થા કરે છે તો એને ખાસ પ્રકારના છે એ નિયમો હોય જો નિયમો આપણા ઘરે પણ હોય છે ભાઈ નિયમો આપણા ઘરે પણ હોય છે કે ભાઈ આ પ્રકારે જ બિહેવિયર કરવાનું આ પ્રકારે વર્તન નહીં કરવાનું નહીંતર છે એ તકલીફ પડે બરાબર છે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ એ બધું આપણા ઘરે પણ હોય છે કહેવાનો મતલબ એ છે કે આ વ્યવસ્થા માટે કોઈ ખાસ પ્રકારના નિયમો છે એની જરૂર પડે છે મતલબ કે રાજ્ય છે એને કોઈ વ્યવસ્થા છે એ જો કરવી હોય તો એના માટે ખાસ નિયમોની જે જરૂર પડે છે અને એ નિયમો જે જગ્યા ઉપર દર્શાવેલા છે જે દસ્તાવેજમાં દર્શાવેલા છે એને આપણે બંધારણ તરીકે ઓળખીએ છીએ એ જે દસ્તાવેજની અંદર દર્શાવેલા છે એને આપણે બંધારણ તરીકે મિત્રો ઓળખીએ છીએ બરાબર આટલી વસ્તુ છે એનો ખ્યાલ આવ્યો કે ભાઈ કોઈ પણ રાજ્ય એની વ્યવસ્થા એના માટેના જે નીતિ નિયમો છે જે પાયાના સિદ્ધાંતો છે એને આપણે શું કહીએ છીએ બંધારણ તરીકે ઓળખીએ છીએ મતલબ અહીંયા સુધીની અંદર તમારે ત્રણ બાબતો ધ્યાનમાં રાખવાની કે ભાઈ રાજ્ય વ્યવસ્થા શું છે રાજ્ય શું છે રાજનીતિ વિજ્ઞાન મતલબ પોલિટિકલ સાયન્સ શું છે અને પોલિટિક્સ શું છે રાજનીતિ શું છે રાજનીતિ છે એનું ઇમ્પ્લિમેન્ટેશન છે રાજનીતિ વિજ્ઞાનનું ઇમ્પ્લિમેન્ટેશન છે એ રાજનીતિ છે એટલે કે એ પોલિટિક્સ છે હવે મિત્રો આપણે આગળ વધીશું આપણે વાત કરીને કે ભાઈ આના બધા માટે જરૂર છે નહીં પડે બંધારણની જરૂર પડે છે આના માટે બંધારણની જરૂર પડે છે કોઈપણ દેશના શાસન વ્યવસ્થા માટે બંધારણની જરૂર પડે છે એટલે હવે આપણે શરૂઆત કરવાના છીએ બંધારણ અને હવે આપણે વ્યાખ્યા આપીશું કે ભાઈ બંધારણ એટલે શું ચાલો અહીંયા સુધી છે એ દરેક મિત્રોને કમ્પ્લીટ બરાબર આગળ વધીએ આપણે તો બંધારણની વ્યાખ્યા એ હવે આપણે આપવા માટે જઈ રહ્યા છીએ સામાન્ય બાબતો છે એની ચર્ચા આપણે કરી લીધી છે તો સૌથી પહેલી વસ્તુ છે સૌથી પહેલી વસ્તુ કે ભાઈ બંધારણ જેને આપણે અંગ્રેજીની અંદર કોન્સ્ટિટ્યુશન કહીએ છીએ બંધારણને અંગ્રેજીની અંદર આપણે કોન્સ્ટિટ્યુશન કહીએ છીએ અને એ કોન્સ્ટિટ્યુશન જે શબ્દ છે એ કોન્સ્ટિટ્યૂર શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે અને એ એક લેટિન શબ્દ છે

બરાબર ત્યાર પછી હવે આપણે આપીએ બંધારણની વ્યાખ્યા હવે આપણે દર્શાવીએ બંધારણની વ્યાખ્યા બંધારણની જે વ્યાખ્યા છે તો એની અંદર આપણે શું કહીએ કે ભાઈ કોઈ પણ દેશ એનું શાસન ચલાવવા માટે એનો વહીવટ કરવા માટે અમુક ખાસ પાયાના નીતિ નિયમો કે સિદ્ધાંતો હોય છે અમુક ખાસ પાયાના મતલબ કે જે મૂળભૂત હોય છે જેની ફરજીયાત જરૂર હોય જ છે તો એવા જે પાયાના નીતિ નિયમો કે જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોનો જે એક દસ્તાવેજ છે ને એ દસ્તાવેજને મિત્રો બંધારણ તરીકે ઓળખવામાં આવે છે એ સિદ્ધાંતોનો જે દસ્તાવેજ છે એને આપણે બંધારણ તરીકે ઓળખીએ છીએ કે ભાઈ દેશના શાસનમાં પાયાના અને મૂળભૂત સિદ્ધાંતો પાયાના અને મૂળભૂત જે સિદ્ધાંતો છે અને એની સાથે સાથે નીતિ અને નિયમો ખાસ પ્રકારના જે નિયમો છે એ નિયમોનો સંગ્રહ જેમાં થયેલો હોય એવા મૂળભૂત દસ્તાવેજને બંધારણ કહેવામાં આવે છે મતલબ બંધારણ છે એ એક પ્રકારનો દસ્તાવેજ છે એક પ્રકારનો ડોક્યુમેન્ટ છે એક પ્રકારનું એ ડોક્યુમેન્ટ છે મિત્રો ભારતનું બંધારણ છે ને એક મહાન ડોક્યુમેન્ટ છે ભારતનું બંધારણ છે એ એક મહાન ડોક્યુમેન્ટ છે આપણે જે દેશની અંદર રહીએ છીએ મતલબ કે આપણે છે એ કાયદાનું શાસન સ્વીકારેલું છે જેને આપણે રૂલ ઓફ લો તરીકે ઓળખીએ છીએ આપણે કાયદાનું શાસન છે એ સ્વીકારેલું છે મતલબ કે રૂલ ઓફ લો અને જો તમે રૂલ ઓફ લોની અંદર છે એ વિશ્વાસ કરતા હો તો એ તમે સમજી શકો કે આ દેશનું સૌથી મહત્ત્વનું જો કોઈ પુસ્તક હોય તો એ છે મિત્રો ભારતનું બંધારણ આ દેશની અંદર સૌથી મહત્ત્વનું જો કોઈ પુસ્તક હોય તો એ છે ભારતનું બંધારણ અને ભારત છે એ બિનસાંપ્રદાયિક દેશ છે ધર્મનિરપેક્ષ દેશ છે બરાબર કોઈના માટે કદાચ છે એ ગીતા એ મહાન પુસ્તક હોઈ શકે કોઈના માટે કુરાન મહાન પુસ્તક હોઈ શકે કોઈના માટે બાઇબલ છે એ મહાન પુસ્તક હોઈ શકે પણ રૂલ ઓફ લો મતલબ કે જે કાયદાનું શાસન છે જે આપણા દેશની અંદર છે જો એની અંદર તમે બિલીવ કરતા હો તો આપણા માટે સૌથી મહત્વનું જો કોઈ પુસ્તક હોય તો એ છે મિત્રો ભારતનું બંધારણ જો કોઈ મહત્વનું પુસ્તક હોય તો એ પુસ્તક છે ભારતનું બંધારણ મતલબ કે રૂલ ઓફ લો માટે કાયદાના શાસન અંતર્ગત આપણે એવું કહી શકીએ છીએ તો એક વસ્તુનો આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ ભારતનું જે બંધારણ છે એ શું છે તો કે એક પ્રકારનો દસ્તાવેજ છે કેવો દસ્તાવેજ છે તો કે મૂળભૂત દસ્તાવેજ છે મતલબ કે ફંડામેન્ટલ એ ડોક્યુમેન્ટ છે બરાબર અને બીજા શબ્દોમાં કેવું હોય તો એને આપણે કાયદા તરીકે પણ ઓળખીએ છીએ જે બંધારણ છે એ પોતે એક પ્રકારનો કાયદો છે અને એ જે કાયદો છે ને એ મૂળભૂત કાયદો છે એ જે કાયદો છે એ મૂળભૂત કાયદો છે જેને ફંડામેન્ટલ લો તરીકે પણ આપણે ઓળખીએ છીએ અને બીજા નંબરમાં કેવું હોય તો સર્વોચ્ચ કાયદો છે આની ઉપર બીજો કાયદો કોઈ છે જ નહીં એ સર્વોચ્ચ કાયદો છે જેને સુપ્રીમ લો તરીકે આપણે ઓળખીએ છીએ ભારતનું જે બંધારણ છે એ સુપ્રીમ લો છે મતલબ કે સર્વોચ્ચ કાયદો છે એટલે એના માટે અમુક શબ્દો આપણે એવું વાપરી શકીએ કે ભાઈ એ મૂળભૂત દસ્તાવેજ છે ત્યાર પછી મૂળભૂત કાયદો છે અને સર્વોચ્ચ કાયદો છે મતલબ આની ઉપર કોઈ કાયદો નથી જેટલા પણ કાયદાઓ છે એ ઘડાય છે જેટલા પણ નવા નિયમો બને છે આઈપીસી સી આરપીસી જે પણ કાંઈ છે એ બધા જ પોતે બંધારણને આધીન છે એટલા માટે આ મૂળભૂત કાયદો છે મૂળભૂત દસ્તાવેજ છે બરાબર બંધારણની ઉપર કોઈ પણ ઘટક નથી બંધારણની ઉપર કોઈ કાયદો નથી બધા જ કાયદાઓ છે એ બંધારણને આધીન છે બધા જ કાયદાઓ છે એ બંધારણને આધીન છે મતલબ કે એને અંતર્ગત છે બંધારણ આધારિત જ બધા કાયદાઓ છે એ ઘડાતા હોય છે જો કોઈ કાયદો બંધારણની વિરુદ્ધમાં હોય તો એ કાયદાનો ભંગ એ કાયદો છે એને દૂર કરવામાં આવે છે કોના દ્વારા સુપ્રીમ કોર્ટ દ્વારા મતલબ કે ભારતના ન્યાયતંત્ર દ્વારા છે એને દૂર કરવામાં આવે છે ન્યાયતંત્ર એવું જ કહે છે જ્યારે આપણે બધા ફંડામેન્ટલ રાઇટ્સ ભણશું ત્યારે આપણે એની ચર્ચા કરશું આર્ટિકલ તેરની અંદર જેમાં કાયદાની વ્યાખ્યા આપેલી છે કે ભાઈ કાયદો છે એ આપણે કોને કહેશું કાયદો છે એ કોણ બનાવે છે અને કેવા પ્રકારના જો કાયદા હોય તો એને સુપ્રીમ કોર્ટ છે એ પોતે દૂર કરી શકે છે અથવા તો એનો કોઈ ભાગ છે એને દૂર કરી શકે છે અથવા તો સંપૂર્ણપણે એને નાબૂદ કરી શકે છે જેને અલ્ટ્રાવાયરસ આપણે કહીએ છીએ કહેવાનો મતલબ એ છે કે બંધારણ છે એ મૂળભૂત કાયદો છે એટલે કે એ ફંડામેન્ટલ લો છે એ સર્વોચ્ચ કાયદો છે મતલબ કે સુપ્રીમ લો છે મૂળભૂત દસ્તાવેજ છે મતલબ કે ફંડામેન્ટલ ડોક્યુમેન્ટ છે બરાબર આ જે પણ નીતિ નિયમોનો જે સંગ્રહ થાય છે એને આપણે શું કહીએ છીએ બંધારણ તરીકે ઓળખીએ છીએ મિત્રો બરાબર તો બંધારણની વ્યાખ્યા છે એ આપણે ધ્યાનમાં રાખવાની છે આપણા દેશની અંદર કાયદાનું શાસન છે એટલે સૌથી મહત્ત્વનું જો કોઈ પુસ્તક હોય તો એ ભારતનું બંધારણ છે બરાબર અને જે બંધારણ છે એ મૂળભૂત કાયદો છે કારણ કે બધા જ કાયદાઓ છે એ બંધારણને આધીન છે નહીં કે એ કાયદા આધીન બંધારણ હોય બધા જ કાયદાઓ છે એ બંધારણને આધીન છે એટલા માટે એ દેશનો મૂળભૂત કાયદો છે અને એ સર્વોચ્ચ કાયદો છે મતલબ એની ઉપર કોઈ કાયદો નથી બધા જ કાયદાઓ છે એ એની અંદરમાં છે અને આપણા દેશની અંદર સૌથી ઉપર જો કોઈ હોય ને તો એ ભારતનું બંધારણ છે અને એટલા માટે એ સર્વોપરી છે આપણા દેશની અંદર સૌથી ઉપર જો કોઈ હોય તો એ ભારતનું બંધારણ છે મિત્રો બંધારણની ઉપર કોઈ નથી મતલબ એમ કહેવાય કે આપણા દેશની અંદર બંધારણ છે ને એ સર્વોપરી છે બંધારણ છે એ સર્વોપરી છે કોઈ પણ કાયદા મતલબ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ એટલે કે આખું ન્યાયતંત્ર કારોબારી ધારાસભા રાષ્ટ્રપતિ પ્રાઇમ મિનિસ્ટર એટર્ની જનરલ કોઈ પણ એ એની ઉપર નથી અને એટલા માટે આપણા દેશની અંદર બંધારણ છે એ મિત્રો સર્વોપરી છે બરાબર તો અહીંયા સુધી છે એ ખ્યાલ આવ્યો છે હવે આપણે આગળ વધીએ તો બંધારણના પ્રકારો ત્યાર પછીનો જે પોઈન્ટ્સ છે એ છે બંધારણના પ્રકારો બંધારણના મિત્રો આમ જોઈએ તો ઘણા બધા પ્રકાર છે એ આપણે પાડી શકીએ પણ અમુક ખાસ બાબતોના આધારે ખાસ શાસન પ્રણાલીઓના આધારે કે કોઈ એના ઘટકના ભાગરૂપે આપણે બે ભાગ છે એ પાડી શકીએ

મૂળભૂત રીતે બે આધાર ઉપર પ્રકાર પાડી શકાય છે આમ તો બીજી ઘણી બધી રીતે શાસન પ્રણાલીના આધાર ઉપર એના પ્રકાર પાડી શકાય છે આપણે આ બે બાબતો જોવાની છે પહેલું છે કે નિર્માણના આધારે મતલબ કે દસ્તાવેજના આધાર ઉપર બરાબર નિર્માણના આધારે દસ્તાવેજના આધાર ઉપર એના બે પ્રકાર પાડી શકીએ છીએ જેને આપણે લિખિત અને અલિખિત બંધારણ તરીકે ઓળખીએ છીએ જ્યારે સત્તાના વિભાજનના આધારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એની જે સત્તા છે એનું વિભાજન છે તો એ વિભાજનના આધાર ઉપર આપણે બીજા બે પ્રકાર છે એ એના પાડી શકતા હોઈએ છીએ એક છે એક તંત્રી અને બીજું છે સમવાયતંત્રી એક તંત્રી અને સમવાયતંત્રી એ પ્રકારે એના બીજા બે ભાગ છે એ આપણે પાડી શકીએ છીએ લિખિત બંધારણની અંદર બીજા બે ભાગ પડે છે કે ભાઈ બંધારણ છે એની અંદર સુધારા પ્રક્રિયાના આધાર ઉપર બીજા બે પ્રકાર આપણે પાડી શકીએ કે ભાઈ અમુક બંધારણ છે એ ખૂબ જ જળ હોય છે મતલબ કે રિજીડ હોય છે અમુક જે બંધારણ છે એ ખૂબ જ નમ્ય હોય છે મતલબ કે લચીલું હોય છે બરાબર તો એના આધાર ઉપર આપણે એના બે પ્રકાર પાડી શકીએ પણ એ બંને પ્રકાર છે એ લિખિત બંધારણ અંતર્ગત આપણે એનો સમાવેશ કરી લેશું બરાબર તો અહીંયા આપણે ખાસ આ વસ્તુ યાદ રાખશું કે ભાઈ બંધારણના પ્રકારો છે એ મૂળભૂત રીતે બે આધાર ઉપર આપણે પાડી શકીએ પહેલી વસ્તુ છે કે નિર્માણના આધાર ઉપર મતલબ કે દસ્તાવેજના આધાર ઉપર આપણે પાડી શકીએ જે લિખિત અને અલિખિતની આપણે વાત કરીએ એની અમને ડિટેલમાં ચર્ચા આપણે કરીએ છીએ સત્તાના વિભાજનના આધાર ઉપર મતલબ કે રાજનૈતિક પ્રકૃતિના આધાર ઉપર કે જેને આપણે એક તંત્રી અને સમવાય તંત્રી એના તરીકે આપણે ઓળખીએ છીએ બરાબર આગળ વધીએ તો પહેલું આવે છે નિર્માણના આધાર ઉપર અહીંયા પહેલું આવે છે નિર્માણના આધાર ઉપર તો નિર્માણના આધાર ઉપર આપણે બે ભાગ પાડી શકીએ પહેલું આવે છે લેખિત બંધારણ જેને આપણે લેખિત બંધારણ પણ કહીએ છીએ અને અહીંયા આપણે કહીએ છીએ અલેખિત બંધારણ મતલબ કે મૌખિક બંધારણ દસ્તાવેજના આધાર ઉપર અથવા તો નિર્માણ કાર્યના આધાર ઉપર બંધારણના મુખ્યત્વે બે પ્રકાર છે લેખિત બંધારણ અને અલેખિત બંધારણ લેખિત બંધારણ કોને કહીશું અને અલેખિત બંધારણ કોને કહીશું એ આપણે જોશું અને પછી એને આપણે તફાવત જોઈશું તો લેખિત બંધારણ છે એ મિત્રો આપણે કોને કહીશું કે જે કોઈ દેશના શાસન માટે જરૂરી એવા પાયાના સિદ્ધાંતો નીતિ નિયમો વગેરે જે મૂળભૂત દસ્તાવેજ છે એને કોઈ ખાસ એક જ દસ્તાવેજમાં એ જે દસ્તાવેજ છે એને કોઈ એક ખાસ દસ્તાવેજમાં મતલબ કે એક જ બુકની અંદર બાઇન્ડિંગ કરીને રાખેલું હોય તો એવું જે બંધારણ છે ને મિત્રો એને લેખિત બંધારણ કહેવામાં આવે છે કે જે દેશના શાસન માટે ખાસ યાદ રાખજો જે દેશના શાસન માટે જે પાયાના સિદ્ધાંતો છે એ પાયાના સિદ્ધાંતો નીતિ નિયમો વગેરે એનો જે દસ્તાવેજ બનાવવામાં આવે છે એ દસ્તાવેજ કોઈ એક જ બંચની અંદર કોઈ એક જ બુકની અંદર અથવા તો એક જ દસ્તાવેજમાં સંગ્રહિત કરવામાં આવતો હોય તો એને આપણે કહીએ છીએ મિત્રો લેખિત બંધારણ અથવા તો લિખિત બંધારણ તરીકે આપણે એને ઓળખીએ છીએ એને આપણે લિખિત બંધારણ તરીકે ઓળખીએ છીએ ઉદાહરણ જો આપણે આપવા હોય તો ઉદાહરણ અહીંયા આપણે આપી શકીએ કે ભાઈ ભારતનું બંધારણ છે લેખિત બંધારણ છે અમેરિકાનું બંધારણ લેખિત બંધારણ છે જાપાન વગેરે જે બધા દેશો છે આમ તો દુનિયાના ભાગના જે દેશો છે એના બંધારણ એ કેવા છે મિત્રો લેખિત બંધારણ છે એટલે કે લિખિત સ્થિતિની અંદર એ દર્શાવવામાં આવેલા છે તમને એમ થાય કે સાહેબ ક્યારના એવું કહે છે કે ભાઈ એ લેખિત સ્વરૂપની અંદર છે એ બધા લિખિત સ્વરૂપમાં છે તો બીજા બંધારણ છે એ લિખિત સ્વરૂપની અંદર નહીં હોય એની થોડીક અલગ વિશેષતા છે બરાબર એટલે એને આપણે આ બાજુ રાખ્યા છે હવે આપણે એની ચર્ચા કરીએ બરાબર પછી એના બંનેના ગુણધર્મોની આપણે ચર્ચા કરીશું તો લિખિત બંધારણ કોને કહીશું કે ભાઈ જ્યાં દેશના વહીવટ અને સંચાલન માટે જે સિદ્ધાંતો નીતિ અને નિયમોનો સમાવેશ કોઈ એક જ દસ્તાવેજની અંદર એક જ બુકની અંદર હોય તો એને શું કહીએ છીએ આપણે એવા બંધારણને લિખિત બંધારણ કહીએ છીએ ભારતનું જે બંધારણ છે એ લિખિત બંધારણ છે અમેરિકાનું લિખિત બંધારણ છે જાપાનનું લિખિત બંધારણ છે ઇવન પાકિસ્તાનનું બંધારણ પણ લિખિત બંધારણ છે બરાબર એ બંધારણ છે એ બધા લિખિત સ્વરૂપની અંદર છે અહીંયા લખ્યું છે અલેખિત કે મૌખિક અલેખિત બંધારણ છે એને મૌખિક બંધારણ પણ કહેવાય તો પહેલો સવાલ એવો થાય કે આ મૌખિક બંધારણની વાત કરી તો જે દેશની અંદર આ મૌખિક બંધારણ છે એ દેશના લોકોને આ જે બંધારણ છે એ એને આખું કડકડાટ મોઢે હશે મતલબ કે આખું કંઠસ્થ હશે ક્યાંય છાપેલું કે એવું કાંઈ હશે જ નહીં કોઈ કાયદા કાનૂન જેવું હશે જ નહીં નહીં એવું નથી મિત્રો ત્યાં પણ બંધારણ તો છે જ અને લખેલું પણ છે પણ એના માટે એ બધા જ દસ્તાવેજ ભેગા કરીને કોઈ એક બુક નથી બનાવેલી એ બધા જ દસ્તાવેજ ભેગા કરીને કોઈ એક બુક નથી બનાવેલી કોઈ વ્યક્તિને ભારતનું બંધારણ વાંચવું હોય ને તો આપણે કોઈ એક બુક આપી શકીએ કે ભાઈ આ બુક છે એ તમે વાંચી લો એટલે તમને ભારતના બંધારણની બધી જ બાબતોનો ખ્યાલ આવી જશે જ્યારે અહીંયા શું છે અહીંયા શું સ્થિતિ છે અહીંયા આખી અલગ સ્થિતિ છે કે ભાઈ જ્યાં દેશના વહીવટ અને સંચાલન માટેના જે પાયાના સિદ્ધાંતો નીતિ અને નિયમોનો સમાવેશ કોઈ એક જ દસ્તાવેજમાં સંગ્રહિત થયેલ ન હોય કોઈ એક જ દસ્તાવેજની અંદર એ સંગ્રહિત થયેલ ન હોય અને રૂઢિચુસ્તતા એટલે કે પ્રણાલી વગેરેના આધાર ઉપર સમયાંતરે એની અંદર ફેરફાર થતા હોય તો એવું જે બંધારણ છે ને મિત્રો એ બંધારણને અલિખિત પ્રકારનું કે મૌખિક પ્રકારનું બંધારણ તરીકે ઓળખવામાં આવે છે ત્યાં બધા કાયદા કાનૂન છે પણ એ બધાના ડિપાર્ટમેન્ટ આધારિત એ બધા અલગ અલગ હોય છે એ કોઈ એક જ બુકની અંદર એનો સમાવેશ થતો હોતો નથી મતલબ એક જ દસ્તાવેજની અંદર એ સંગ્રહિત થયેલું હોતું નથી અને એટલા માટે આ જે બંધારણ છે એવા બંધારણને અલેખિત બંધારણ કે મૌખિક બંધારણ તરીકે ઓળખવામાં આવે છે બરાબર એની અંદર ઉદાહરણ જોઈએ તો આપણે બધાએ એ વારંવાર સાંભળ્યું હોય છે કે બ્રિટન કેવાય બ્રિટનનું જે બંધારણ છે ને એ અલેખિત બંધારણ છે મતલબ કે એ મૌખિક બંધારણ છે જે લિખિત સ્વરૂપનો નથી મતલબ બ્રિટનની અંદર જઈને તમે એમ કહો તમારું બંધારણ લાવો મને જોવા જાવ તો તમને કોઈ એક બુકની અંદર એ બાબત છે એ જોવા મળે નહીં બરાબર એ સિવાય બીજા દુનિયાના ઘણા બધા દેશો છે જેની અંદર જોઈએ તો ન્યૂઝીલેન્ડ છે કેનેડા છે ઇઝરાયલ છે સાઉદી અરેબિયા છે આ જે બધા દેશો છે એના બંધારણ એ અલિખિત સ્વરૂપના છે મતલબ કે એ બધાની શાસન વ્યવસ્થા છે એ આ પ્રમાણે ચાલતી હોય છે ત્યાં પણ નિયમો છે કાનૂનો છે કાયદાઓ છે બધી જ વસ્તુઓ છે પણ એ બધાનો કોઈ એક જ દસ્તાવેજની અંદર એ ભેગા નથી કરેલા અને કોઈ એક જ બુક એની નથી બનાવેલી અહીંયા મારી પાસે બુક છે નહીં નહીં હું તમને એક દેખાડત કે ભાઈ આ એક બુક છે એ ભારતનું બંધારણ છે જે લિખિત ગણાય બરાબર ત્યાં એવી કોઈ એવી બુક છે નહીં કે જેથી કરીને એવું કહી શકે કે ભાઈ લ્યો આ બ્રિટનનું બંધારણ છે એવું ત્યાં છે નહીં બરાબર છે હવે એના લક્ષણો છે એ આપણે ખાસ જોઈએ તો લિખિત જે બંધારણ હોય ને એ કોઈ ચોક્કસ સમયે એનું નિર્માણ થયું હોય લિખિત બંધારણ છે ને એનું નિર્માણ કોઈ ચોક્કસ સમયે થયું હોય બરાબર કે ભાઈ અમુક ચોક્કસ ફિક્સ સમયગાળો હોય કે આ સમયગાળાની અંદર એ બંધારણ છે એ તૈયાર થઈ ગયું હોય છે બીજી વસ્તુ શું હોય કે ચોક્કસ લોકો દ્વારા છે એ તૈયાર થયું હોય ચોક્કસ લોકો દ્વારા છે એ તૈયાર થઈ હોય અહીંયા આપણે ભારતના બંધારણનું ઇમ્પ્લિમેન્ટેશન જોઈએ કે ભાઈ ચેક કરીએ કે આપણું જે બંધારણ છે એ આ પ્રકારની અંદર આવે છે કે કેમ શું કીધું છે પહેલું કે ચોક્કસ લોકો દ્વારા છે સોરી ચોક્કસ સમયે છે એ પોતે તૈયાર થયું હોય છે તો આપણે બધા જ જાણીએ છીએ કે બંધારણ સભાની જે પહેલી બેઠક છે બરાબર એ નવ ડિસેમ્બર ઓગણીસો ને છેતાલીસ અને છેલ્લે જ્યારે એ પોતે કમ્પ્લીટ થયું તો એ છે છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસ મતલબ કે આ છે ને એ ચોક્કસ સમયે તૈયાર થયું આનો ચોક્કસ સમયગાળો છે અને એ સમયગાળો છે એ આપણે બધા જ જાણીએ છીએ બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસ આ જે સમયગાળો છે ને મિત્રો એ ભારતના બંધારણ બનવાનો સમયગાળો છે મતલબ કે આ ચોક્કસ સમય જો નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ થી છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ એ આપણે એને કમ્પ્લીટલી સ્વીકારી લીધું હતું મતલબ ત્યાં સુધીમાં એ બંધારણ આખું તૈયાર થયું હતું પછી છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ને પચાસના દિવસે આપણે એને અમલમાં લાવ્યા સંપૂર્ણપણે અમલમાં લાવ્યા બાકી અમુક જે નિયમો છે દાખલા તરીકે નાગરિકતા વગેરેની બધી જે જોગવાઈ છે એ તો આપણે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ છે ત્યાંથી જ શરૂ કરી દીધી હતી મતલબ ત્યાંથી જ લાગુ પાડી દીધી હતી ઘણા બધા અનુચ્છેદ છે એ આપણે ત્યારથી જ શરૂ કરી દીધા હતા પણ એમ કહેવાય કે ચોક્કસ દિવસે જો આખું બંધારણ અમલમાં આવ્યું હોય તો એ દિવસ હતો છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ અને એટલા માટે એ દિવસને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે છે એ ઓળખીએ છીએ પ્રજાસત્તાક દિવસ પ્રજાસત્તાક શું છે એ પણ આખી એક અલગ ડેફિનેશન છે એની ચર્ચા છે એ આપણે જ્યારે આમુખ વગેરે ભણશું ત્યારે આપણે એની બધી ચર્ચાઓ કરીશું તો પહેલી બાબત છે એ ભારતના બંધારણની અંદર મિત્રો લાગુ પડે છે કે ભાઈ ચોક્કસ સમયે આપણું બંધારણ છે એ તૈયાર થયું હતું બરાબર અહીંયા પહેલું લક્ષણ છે અને આપણે જોઈ શકીએ નવ ડિસેમ્બર ઓગણીસો છે ઓગણપચાસ બરાબર છે ત્યાં સુધીમાં એ તૈયાર થયું હતું પછી આવે છે ચોક્કસ લોકો દ્વારા તો જુઓ આપણે જાણીએ છીએ કે ભાઈ આપણું જે બંધારણ છે એ બંધારણ સભાના જે બધા ઘડવૈયાઓ છે બંધારણના આપણા ઘડવૈયાઓ છે બરાબર એમણે પોતે તૈયાર કર્યું હતું મતલબ કે આના માટે એક આખી બંધારણ સભાનું ગઠન કરવામાં આવ્યું હતું ભાઈ બરાબર બંધારણ સભાનું ગઠન કરવામાં આવ્યું હતું ને એની અંદર ચોક્કસ લોકો હતા ત્રણસો નેવ્યાસી સભ્યો હતા આપણે જાણીએ છીએ બરાબર કે ભાઈ આ બધા જે સભ્યો છે એણે પોતે આ બંધારણ તૈયાર કર્યું છે મતલબ કે જેનું નિર્માણ ચોક્કસ સમયે થયું હોય અને ચોક્કસ લોકો દ્વારા થયું હોય એ બંને શરતોનું પાલન છે એ ભારતના બંધારણની અંદર થાય છે અને એટલા માટે આપણે એવું કહી શકીએ કે ભાઈ ભારતનું બંધારણ છે લેખિત સ્વરૂપનું છે એ બંધારણ છે મતલબ એ બે શરતો છે એ આપણને આપણા બંધારણની અંદર એ જોવા મળે છે બરાબર આગળ વધીએ તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ ચોક્કસ સમય નથી અહીંયા શું કીધું છે ચોક્કસ સમય નથી કે ભાઈ કયા સમયે છે એ પોતે અમલીકરણમાં આવ્યું છે કયા સમયે છે એ પોતે તૈયાર થયું છે જેમ જેમ એની અંદર કાયદા પ્રક્રિયાઓ વગેરે થતી હોય તો એ પ્રમાણે એનું બંધારણ છે એ એડ થતું હોય છે એના માટે કોઈ ફિક્સ સમયગાળો નથી અને ચોક્કસ લોકોનો સમૂહ પણ હોતો નથી કે ભાઈ આટલા લોકો છે એણે જ ભેગા થઈ અને એક એસેમ્બલી બનાવીને એની અંદર આ બધું તૈયાર કરી નાખ્યું એવું નથી એવું નથી અને એટલા માટે આ જે લક્ષણો છે ઈસેના છે અલેખિત મતલબ કે મૌખિક પ્રકારના બંધારણના છે તો એક વસ્તુ આપણને ખ્યાલ આવી કે ભાઈ નિર્માણના આધાર ઉપર બંધારણના મુખ્યત્વે બે પ્રકાર છે પહેલું છે લેખિત બંધારણ અને બીજું છે અલેખિત બંધારણ બરાબર લેખિત બંધારણ કે જેની અંદર બધા જ જે નીતિ નિયમો વગેરે છે એનો એક જ દસ્તાવેજની અંદર સંગ્રહ કરેલો હોય છે જ્યારે અહીંયા બધા જ જે નીતિ નિયમો સિદ્ધાંતો છે એનો એક જ દસ્તાવેજમાં સંગ્રહ કરેલો હતો નથી એટલા માટે એ અલેખિત મતલબ કે મૌખિક બંધારણ છે ભારત અમેરિકા અને જાપાન એ લેખિત બંધારણના ઉદાહરણ ધરાવતા દેશો છે જ્યારે બ્રિટન ન્યૂઝીલેન્ડ ઇંગ્લેન્ડ સોરી બ્રિટન ન્યુઝીલેન્ડ કેનેડા ઇઝરાયલ સાઉદ અરેબિયા વગેરે છે એ પોતે અલેખિત બંધારણ ધરાવતા દેશો છે અહીંયા બે લક્ષણો છે ચોક્કસ સમયે ભારતનું બંધારણથી ચોક્કસ સમયે તૈયાર થયેલું છે બરાબર આપણે બધા જાણીએ છીએ નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસથી છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસ સુધી અને ચોક્કસ લોકો દ્વારા મતલબ કે બંધારણ સભાના જે બધા લોકો છે અથવા તો બંધારણના જે બધા ઘડવૈયાઓ છે એના આધાર ઉપર એ તૈયાર કરેલું છે એ લોકોએ તૈયાર કર્યું છે મતલબ ત્યાં ચોક્કસ સંખ્યા પણ છે ચોક્કસ સમયગાળો પણ છે અહીંયા ચોક્કસ સમય પણ નથી અને ચોક્કસ સંખ્યા પણ નથી જે લેખિત અને અલેખિત બંધારણના મૂળભૂત રીતે જોઈએ તો એ લક્ષણો છે બરાબર આટલી વસ્તુ યાદ રાખશું પછી આપણે જોઈએ આગળ કે લેખિત અને અલેખિત મતલબ કે લેખિત અને મૌખિક પ્રકારના જે બંધારણ છે એના અમુક ખાસ તફાવત છે કે ભાઈ આટલી આટલી વિશેષતા છે એ બંનેની અંદર જોવા મળતી હોય છે લેખિત બંધારણની આપણે જો વાત કરીએ તો અહીંયા છે ને ભાઈ એ બંધારણ સર્વોપરી છે અહીંયા બંધારણ છે એ સર્વોપરી છે આપણે બંધારણની વ્યાખ્યા આપી ત્યારે એવું કીધું હતું કે ભાઈ બંધારણની ઉપર કોઈ નથી બરાબર દેશની સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ કે એને અધિનસ્થ જે બધી ન્યાયાલયો છે અથવા તો રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન એટર્ની જનરલ મંત્રીમંડળ રાજ્યપાલ વગેરે બધા જ એ કોને અંતર્ગત છે બંધારણને અંતર્ગત છે મતલબ કે આ દેશની અંદર કાયદો સૌથી ઉપર છે એટલે કે બંધારણ સૌથી ઉપર છે મતલબ કે એ સર્વોપરી છે એની નીચે બાકીના બધા ઘટકો છે મતલબ કે સંસદ છે કે પછી સરકાર છે એ સરકાર બંધારણ આધારિત ચાલશે એવું નહીં કે સરકાર આધારિત બંધારણ બદલાતું જાય એવું નહીં થાય બરાબર સરકાર છે એ પોતે બંધારણ આધારિત ચાલશે બંધારણને અનુરૂપ રીતે ચાલશે કોઈ એવા કાયદા નહીં બનાવી શકે કે જે બંધારણના જે મૂળભૂત અધિકારો છે એની વિરુદ્ધમાં હોય મતલબ કે દેશની અંદર એટલે કે જ્યાં લેખિત બંધારણ છે ત્યાં બંધારણ છે એ સર્વોપરી છે આ પહેલી વસ્તુ પછી અહીંયા શું છે તો કે અલેખિત બંધારણ છે ને ભાઈ ત્યાં સંસદ સર્વોપરી છે અલેખિત બંધારણ છે ત્યાં સંસદ છે એ સર્વોપરી છે ત્યાં બંધારણ સર્વોપરી નથી કારણ કે સંસદ છે ને ત્યાં જે પણ કોઈ કાયદો બનાવે જે કોઈ કાયદો બનાવે છે એક કાયદો એ બંધારણ બની જતો હોય છે સંસદ જે કોઈ કાયદો બનાવે છે એ બંધારણ બની જતું હોય છે બંધારણની અંદર એ એડ થઈ જતું હોય છે કદાચ આપણને નવાય લાગે પણ બ્રિટનનું જે બંધારણ છે ને એની અંદર આ પ્રકારની સ્થિતિ છે બ્રિટનનું જે બંધારણ છે એમાં આ પ્રકારની સ્થિતિ છે કે ભાઈ ત્યાં સંસદ સર્વોપરી છે સંસદ જે વસ્તુ બનાવે સંસદ જે કાયદો બનાવે એ ડાયરેક્ટલી બંધારણની અંદર એનો સમાવેશ થતો જતો હોય છે અને એટલા માટે જ બંધારણ છે ને મિત્રો એ જીવંત દસ્તાવેજ છે બંધારણ છે એ જીવંત દસ્તાવેજ છે જીવંત દસ્તાવેજ એને એટલા માટે કહેવામાં આવે છે કે ભાઈ સમયાંતરે બંધારણ છે ને એ બદલાતું જતું હોય છે મતલબ કે એ એડ થતું જતું હોય છે બરાબર એની અંદર વધારો થતો હોય છે અમુક ઘટાડો થતો હોય છે અને એટલા માટે એને જીવંત બંધારણ કહેવામાં આવે છે કદાચ કોઈ એવો સવાલ પૂછે કે હજી બંધારણ બને છે થોડોક કોમ્પ્લિકેટેડ સવાલ થાય સો ટકા તો ન કહી શકીએ કે હજી બંધારણ બને છે પણ બંધારણની અંદર સુધારા થઈ શકે છે એટલે એટલો ભાગ એની અંદર છે એ વધી શકે અથવા તો ઘટી શકે છે બરાબર એટલા માટે બંધારણને જીવંત દસ્તાવેજ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી જે લેખિત બંધારણ હોય જે લેખિત બંધારણ હોય એ પોતે ફ્લેક્સિબલ હોય અને રિઝિડ પણ હોય ફ્લેક્સિબલ મતલબ કે એ લચીલું હોય છે બરાબર મતલબ કે એ પોતે નમ્ય હોય છે અથવા તો એવું કહી શકાય કે એ પોતે સુપરિવર્તનશીલ હોય છે જે ફ્લેક્સિબલ અથવા તો એ રિઝિડ હોય છે રિઝિડ મતલબ કે એ દ્રઢ હોય છે મતલબ કે જે દુષ્પરિવર્તનશીલ હોય છે બરાબર એ વસ્તુ શું દર્શાવે છે તો કહેવાય ફ્લેક્સિબલ મતલબ કે જેની અંદર સરળતાથી ફેરફાર થઈ શકતા હોય છે બંધારણની અંદર સરળતાથી સુધારો થઈ શકતો હોય જે બંધારણમાં તો એવા બંધારણને ફ્લેક્સિબલ બંધારણ કહેવામાં આવે છે મતલબ કે એ પોતે નમ્ય બંધારણ છે અથવા તો લચીલું બંધારણ છે એવું આપણે કહી શકીએ અથવા તો સુપરિવર્તનશીલ બંધારણ છે એવું આપણે કહી શકીએ છીએ જ્યારે રિઝીડ જે હોય તો એની અંદર એ દ્રઢ હોય મતલબ કે એવું કહી શકાય કે એની અંદર સુધારા કરવા છે ને એ ખૂબ જ અઘરા હોય ખૂબ જ જટિલ હોય કોમ્પ્લિકેટેડ હોય તો એને દ્રઢ પ્રકારનું બંધારણ છે એ કહી શકાય છે બરાબર વિશ્વની અંદર સૌથી જટિલ કોમ્પ્લિકેટેડ જો કોઈનું બંધારણ હોય મતલબ એમાં સુધારા કરવા છે એ ખૂબ જ અઘરા હોય ને તો એ અમેરિકા છે અમેરિકાનું જે બંધારણ છે ને એની અંદર ફેરફાર કરવા છે એ ખૂબ જ અઘરા છે અને એટલા માટે જ મિત્રો સવા બસો વર્ષથી આના બંધારણને સત્તરસો ને સત્યાસીની અંદર એ ટોટલી ઇમ્પ્લિમેન્ટેશન થયું હતું મતલબ કે એનું અમલીકરણ થયું હતું અને આજ સુધીમાં આપણે જોઈએ તો માત્ર સત્યાવીસ બંધારણીય સુધારા એની અંદર થયા છે જ્યારે આપણા બંધારણની અંદર જોઈએ તો એકસો ચાર કરીને બેઠા છે આપણે બરાબર માત્ર સિત્તેર વર્ષથી કે બોતેર તોંતેર વર્ષની અંદર આપણે એ એકસો ચાર બંધારણીય સુધારાઓ છે એ કરીને બેઠા છીએ બ્રિટનનું બંધારણ છે ને એ સૌથી નમ્ય બંધારણ છે એની અંદર એમ કહેવાય કે હાલતા ફેરફાર થઈ જાય સંસદ ઈચ્છે ત્યારે ફેરફાર કરી શકે આપણે હમણાં વાત કરીએ કે સંસદ જે કોઈ વસ્તુનો ફેરફાર કરે જે કોઈ કાયદો બનાવે સીધું બંધારણ બની જાય એ સીધું બંધારણની અંદર એડ થઈ જતું હોય છે એટલે વિશ્વની અંદર સૌથી નમ્ય બંધારણ લચીનું બંધારણ જો કોઈ હોય તો એ છે બ્રિટનનું બંધારણ અને સૌથી દ્રઢ સૌથી રીઝીડ જો કોઈનું બંધારણ હોય જડ જટિલ બંધારણ હોય તો એ અમેરિકાનું છે યુએસએનું છે બરાબર લેખિત બંધારણ હોય તો એ પોતે ફ્લેક્સિબલ પણ હોઈ શકે અને રીઝીડ પણ હોઈ શકે જ્યારે અલેખિત બંધારણ માત્ર ને માત્ર એ ફ્લેક્સિબલ જ હોય છે એ ક્યારેય રિઝીડ બંધારણ હોતું નથી મતલબ કે એ પોતે દ્રઢ નથી હોતું આ હંમેશા છે ઇનમ્ય જ હોય છે લચીલું જ હોય છે આ અપરિવર્તનશીલ તો સંપૂર્ણપણે નહીં કહી શકીએ પણ આ છે એ પરિવર્તનશીલ છે અથવા સુ પરિવર્તનશીલ છે એવું આપણે છે એ કહી શકીએ છીએ બરાબર માત્ર ને માત્ર છે એ પોતે ફ્લેક્સિબલ જ હોય એ ક્યારેય દ્રઢ કે જળ હોઈ શકે નહીં મતલબ હંમેશા એ નમ્ય હોય છે આ એની ખાસિયત છે આગળ જોઈએ તો એકાત્મક અને સંવાઈ એકાત્મક મતલબ કે એક તંત્રી એને આપણે કહીએ અંગ્રેજીની અંદર જેને આપણે યુનિટરી તરીકે ઓળખીએ છીએ અને સમવાય જેને આપણે ફેડરલ તરીકે આપણે ઓળખીએ છીએ તો સામાન્ય બાબત અત્યારે કહી દઉં કારણ કે એના જે સુધારા છે અથવા તો જે બંધારણના પ્રકાર છે એની અંદર આપણે એની વિશેષ ચર્ચા કરશું એકાત્મક મતલબ કે એક તંત્રી એને આપણે કહીએ કે જેની અંદર માત્ર ને માત્ર એક જ સરકાર હોય અને એક જ સરકાર હોય એટલે કઈ સરકાર હોય કેન્દ્ર સરકાર હોય એકાત્મક જે બંધારણ છે મતલબ કે જે એક તંત્રી શાસન છે એની અંદર એક જ સરકાર હોય છે તમને નામ ઉપરથી ખબર પડી છે અને એ જે સરકાર છે એ કઈ હોય છે મિત્રો કેન્દ્ર સરકાર હોય છે અથવા એવું કહેવાય કે બધી જ સત્તાઓ છે એ કેન્દ્રની અંદર છે એ નિહિત થયેલી હોય છે કેન્દ્રની અંદર એનો સમાવેશ થયેલો હોય છે રાજ્ય અથવા તો જો પ્રાંત હોય તો લગભગ તો હોતા જ નથી જો હોય તો એને સત્તા લગભગ અવગણી શકાય એટલી જ આપેલી હોય છે અથવા એની પાસે એવી કોઈ ખાસ સત્તા છે એ હોતી નથી એટલે બીજા શબ્દોમાં કહેવું હોય તો એમ કહી શકાય કે લગભગ સો એ સો ટકા સત્તા છે એ કોની પાસે હોય છે કેન્દ્ર પાસે હોય છે રાજ્ય કે પ્રાંત પાસે કોઈ પણ પ્રકારની સત્તા હોતી નથી ખાસ કરીને જે બ્રિટન ફ્રાન્સ છે એની અંદર આ પ્રકારની સ્થિતિ જોવા મળે છે ત્યાર પછી આવે છે સમવાય જેને આપણે ફેડરલ તરીકે ઓળખીએ છીએ સંવાય તંત્ર કે જેની અંદર બે શાસન હોય છે મતલબ કે બે સરકાર હોય છે એક સંઘ સરકાર મતલબ કે કેન્દ્ર સરકાર હોય છે અને એક રાજ્ય સરકાર હોય છે બરાબર અને બંને વચ્ચે છે એ સત્તાની ચોક્કસ ફાળવણી કરેલી હોય છે અને સામાન્ય રીતે જે સંવાય તંત્ર છે એની અંદર બંનેને પચાસ પચાસ ટકા જેટલો છે એ હક આપેલો હોય છે મતલબ કે એટલો જે સત્તા છે એ રાજ્ય સરકારને એટલી સત્તા છે એ કેન્દ્ર સરકારને હોય છે લેખિત બંધારણ હોય તો એમાં એકાત્મક કે સંવાય બંને પ્રકારના છે એ શાસન વ્યવસ્થા હોય છે જ્યારે અલેખિત બંધારણ હોય તો એની અંદર માત્ર ને માત્ર એકાત્મક મતલબ કે યુનિટરી પ્રકારની જ શાસન વ્યવસ્થા હોય છે એની અંદર ક્યારેય ફેડરલિઝમ મતલબ કે જે સમય તંત્ર શાસન છે એ હોતું નથી આગળ વધીએ તો જે લેખિત બંધારણ છે ને એની અંદર બંધારણ સિવાયના અન્ય કાયદા હોય છે લેખિત બંધારણ છે એની અંદર બંધારણ સિવાયના અન્ય કાયદા હોય છે દાખલા તરીકે આઈપીસી સીઆરપીસી વગેરે જે પણ બધા કાયદાઓ છે એક્ટ છે એ બધાનો સમાવેશ છે એ થતો હોય છે જ્યારે અહીંયા અન્ય કાયદા છે એનો અભાવ હોય છે અહીંયા અન્ય કાયદા છે એનો અભાવ હોય છે અન્ય કાયદાઓ છે એ જોવા મળતા હોતા નથી બરાબર હોય છે પણ એકમાત્ર એક રૂલ્સ ને રેગ્યુલેશન તરીકે હોય છે બરાબર અને અહીંયા જે પણ કાયદાઓ બને છે એ બધા સીધા શું બની જાય છે બંધારણ બની જતા હોય છે આપણે વાત કરીએ ને કે ભાઈ સંસદ જે કોઈ કાયદો બનાવે છે એ સીધું જ બંધારણ છે એ બની જતું હોય છે એટલા માટે અન્ય કાયદાઓ છે એની જોગવાઈ અહીંયા જોવા મળતી હોતી નથી ત્યાર પછી લેખિત બંધારણની અંદર ચોક્કસ સભ્ય સંખ્યા હોય છે મતલબ કે સ્પેશિયલ બોડી હોય છે હમણાં જ આપણે વાત કરી કે ભાઈ બંધારણ સભાના જે સભ્યો છે એમણે આ બંધારણ બનાવેલું હોય છે જે લેખિત સ્વરૂપનું હોય છે તે એટલે એની અંદર સ્પેશિયલ બોડી મતલબ કે બંધારણ સભા હોય છે બરાબર જ્યારે અહીંયા કોઈ ચોક્કસ સભ્ય સંખ્યા છે મતલબ કે નો સ્પેશિયલ બોડી મતલબ ચોક્કસ સભ્ય સંખ્યા છે એની અંદર હોતી નથી બરાબર ત્યાર પછી અહીંયા ચોક્કસ તારીખે છે એ અમલ થયેલો હોય છે કે ભાઈ ભારતનું બંધારણ છે એ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ને પચાસના દિવસે અમલમાં આવ્યું છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે સંપૂર્ણપણે છે એ પોતે અમલમાં આવ્યું છે જ્યારે અહીંયા કોઈ ચોક્કસ તારીખ છે એનો અભાવ હોય છે મતલબ ચોક્કસ તારીખ ત્યાં લગાવેલી હોતી નથી મતલબ અહીંયા સ્પેશિયલ બોડી ચોક્કસ સભ્ય સંખ્યા હોય છે અને ચોક્કસ તારીખનો અમલ હોય છે મતલબ ચોક્કસ તારીખ અહીંયા દર્શાવેલી હોય છે જ્યારે અલેખિત બંધારણની અંદર આવી કોઈ બાબતો જોવા મળતી નથી તો આ જે બાબતો છે મિત્રો એ આ બંને બંધારણની તફાવત છે તફાવત શૈલી અહીંયા આપણે રજૂ કરી છે કે ભાઈ લેખિત બંધારણ હોય તો એની અંદર શું હોય બંધારણ સર્વોપરી હોય અહીંયા શું હોય છે સંસદ સર્વોપરી હોય છે લેખિત બંધારણ હોય તો એ પોતે ફ્લેક્સિબલ અને રિઝિડ મતલબ કે એ પોતે લચીલું પણ હોય છે અને એ પોતે દ્રઢ પણ હોય છે જ્યારે અહીંયા માત્ર ને માત્ર એ લચીલું મતલબ નમ્ય જ હોય છે ફ્લેક્સિબલ જ હોય છે એ ક્યારેય દ્રઢ હોતું નથી મતલબ કે અલેખિત કે મૌખિક બંધારણ ક્યારેય દ્રઢ હોઈ શકે નહીં ત્યાર પછી એકાત્મક અને સમવાય પ્રકારની છે એ શાસન વ્યવસ્થાની અંદર હોય છે એટલે કે એ પ્રકારનું બંધારણ હોય છે જ્યારે અહીંયા માત્ર ને માત્ર શું હોય છે ભાઈ એકાત્મક જ હોય છે અહીંયા માત્ર ને માત્ર એકાત્મક જ હોય છે અહીંયા અન્ય કાયદાઓ છે એનું અસ્તિત્વ હોય છે બંધારણ સિવાયના ઘણા બધા કાયદાઓ જ હોય છે જે આપણે વાત કરીએ કે આઈપીસી સી આરપીસી વગેરે તો એ બધાનો સમાવેશ થાય છે જ્યારે અહીંયા અન્ય કોઈ કાયદા હોતા નથી જે પણ કોઈ કાયદા બને છે એ સીધા બંધારણની અંદર એડ થઈ જતા હોય છે અહીંયા ચોક્કસ સભ્ય સંખ્યા હોય છે આપણે વાત કરી હતી બંધારણ સભાના સભ્યો સામે કોઈ ચોક્કસ સભ્ય સંખ્યા છે એ હોતી નથી અહીંયા કોઈ ચોક્કસ તારીખ છે એનાથી જ અમલ થયેલો હોય છે મતલબ અહીંયા આપણે વાત કરીએ કે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ને પચાસના દિવસે ભારતનું બંધારણ છે એ અમલમાં આવ્યું છે એટલે કે ચોક્કસ તારીખ છે એનો અમલ અહીંયા દર્શાવેલો હોય છે અહીંયા ચોક્કસ તારીખ છે એનો શું હોય છે મિત્રો અભાવ હોય છે બરાબર છે ઓકે આટલી વસ્તુ છે એ આપણે ધ્યાનમાં રાખીશું આગળ વધીએ તો લેખિત બંધારણ છે એના મુખ્યત્વે બે પ્રકારો છે અને એ જે પ્રકારો છે ને એ બંધારણની અંદર સુધારા પ્રક્રિયાના આધાર ઉપર પાડેલા છે આ જે બંને પ્રકારો છે એ બંધારણની અંદર સુધારા પ્રક્રિયાના આધાર ઉપર આ બે પ્રકાર છે એ દર્શાવેલા હોય છે કે ભાઈ લેખિત બંધારણના બીજા બે પ્રકાર આપણે દઈ શકીએ છીએ બરાબર હવે એની અંદર પહેલું છે સુપરિવર્તનશીલ મતલબ કે સરળતાથી કોઈ બંધારણની અંદર આપણે ફેરફાર કરી શકીએ તો એવું જે બંધારણ છે એ બંધારણને આપણે શું કહીએ છીએ સુપરિવર્તનશીલ બંધારણ જે અહીંયા દર્શાવેલું છે જ્યારે દુષ્પરિવર્તનશીલ બંધારણ મતલબ કે જે બંધારણની અંદર ફેરફાર કરવા માટે કોઈ વિશેષ જોગવાઈ જોવે અથવા તો કોઈ વધારે પડતી કસરત કરવી પડે સાદી ભાષામાં કહીએ તો બરાબર તો એવા પ્રકારનું જે બંધારણ છે એને આપણે દુષ્પરિવર્તનશીલ બંધારણ કહી શકીએ છીએ જે સુપરિવર્તનશીલ બંધારણ છે એને નમ્ય કે લચીલું બંધારણ પણ કહી શકાય એના બીજા શબ્દો છે નમ્ય કે લચીલા પ્રકારનું બંધારણ જ્યારે આને દ્રઢ કે જળ વલણ તરીકેનું પણ બંધારણ આપણે કહી શકીએ છીએ અંગ્રેજીની અંદર આને આપણે ફ્લેક્સિબલ કહીએ છીએ અને આને અંગ્રેજીની અંદર આપણે રિઝિડ તરીકે ઓળખીએ છીએ એને આપણે રિઝિડ તરીકે ઓળખીએ છીએ જુઓ મિત્રો બંધારણની અંદર સુધારા કરવા માટે એક અનુચ્છેદ છે અને એ અનુચ્છેદ છે અનુચ્છેદ ત્રણસો આપણા બંધારણની અંદર એક એક ભાગ 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 છે અને આ અંદર જ આર્ટિકલ છે છે અને એ આર્ટિકલ ત્રણસો અડસઠ બંધારણની અંદર સુધારા પ્રક્રિયા કઈ રીતે થાય એની તમામ જોગવાઈ છે એ અનુચ્છેદ ત્રણસો અડસઠ ની અંદર છે એ દર્શાવેલી છે હવે એ વસ્તુ આપણે અહીંયા જોઈએ કે ભાઈ સુપરિવર્તનશીલ જે બંધારણ છે કે જેની અંદર સરળતાથી ફેરફાર થઈ શકે બંધારણની અંદર ફેરફાર કરવાની એટલે કે સુધારો કરવાની સત્તા માત્ર અને માત્ર મિત્રો સંસદને છે અને સંસદ એટલે શું અનુચ્છેદ ઓગણસીની અંદર કીધું છે કે ભાઈ સંસદની અંદર છે એ રાષ્ટ્રપતિ આવે છે રાજ્યસભા આવે છે અને લોકસભા આવે છે અનુચ્છેદ ઓગણસી સેવન્ટી નાઇન છે એ પોતે સંસદની વ્યાખ્યા આપે છે કે ભાઈ રાષ્ટ્રપતિ રાજ્યસભા અને લોકસભા બની અને શું થાય છે સંસદ બને છે એટલે કે એ મળીને સંસદ બને છે અને જે સંસદ છે એ સંસદને જ માત્ર અધિકાર છે કે એ બંધારણની અંદર ફેરફાર કરી શકે છે મતલબ બંધારણની અંદર એ સુધારા કરી શકે છે જોઈએ આપણે તો આર્ટિકલ ત્રણસો અડસઠ અંતર્ગત અલગ અલગ ત્રણ રીતે એ બંધારણની અંદર સુધારા થઈ શકે છે અલગ અલગ છે એ બહુમતી છે એમાં એક છે સામાન્ય બહુમતી સામાન્ય બહુમતી કે જેની અંદર પચાસ ટકા પ્લસ વન મતલબ કે જે સિમ્પલ મેજોરિટી આપણે એને કહીએ છીએ સામાન્ય રીતે સરળતાથી જે બંધારણની અંદર સુધારો થઈ શકે છે બરાબર તો એ આની અંદર આવે છે મતલબ કે એ સુપરિવર્તનશીલ બંધારણનું એક લક્ષણ છે જ્યારે દુષ્પરિવર્તનશીલ બંધારણને આપણે એવું ન કહી શકીએ કે એ અપરિવર્તનશીલ અપરિવર્તનશીલ છે અપરિવર્તનશીલ બંધારણ કોઈ નથી હોતા કારણ કે કોઈપણ દેશ એ જ્યારે બંધારણ બનાવે છે ત્યારે એની અંદર એને ચોક્કસ એવી જોગવાઈ કરવી જ પડે કે ભવિષ્યની અંદર કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય કે જેથી કરીને બંધારણની અંદર કોઈ ફેરફાર કરવો પડે તો એના માટેની ચોક્કસ જોગવાઈ છે એ કરવામાં આવેલી જ હોય છે બરાબર એટલે દુષ્પરિવર્તનશીલ જે બંધારણ છે મતલબ કે જે દ્રઢ છે જળ છે તો એ બંધારણ માટે થોડી અલગ આપણે રચના કરવી પડે છે અને એ થોડી જટિલ છે એ થોડી જટિલ રચના છે અને એની અંદર અલગ અલગ પ્રકારની મેજોરિટી જોઈએ છીએ એની અંદર છે એ વિશેષ મેજોરિટી જોઈએ છે એની અંદર એક વિશેષ મેજોરિટી જોઈએ છીએ અને એક વિશિષ્ટ મેજોરિટી જોઈએ છે કે ભાઈ બે તૃત્યાંશ મેજોરિટી જોઈએ છીએ અને ઘણાની અંદર એવું થાય છે અમુક સુધારામાં કે બે તૃત્યાંશ પ્લસ પચાસ ટકા પ્લસ વન રાજ્યોની વિધાનસભાની પણ મંજૂરી જોઈએ જીએસટીની અંદર જે સુધારો કર્યો ને એ આ પ્રકારનો છે કે જે ફેડરલિઝમ સ્ટ્રકચરની અંદર જે ફેરફાર થાય છે સમવાયતંત્રીની અંદર તો એના માટે આ પ્રકારનો ફેરફાર થાય છે મતલબ કે આ પ્રકારની મેજોરિટી છે બહુમતી છે એની જરૂર પડે છે બહુમતી એના પ્રકાર એ બધી બાબતો છે એના માટે આપણે અલગથી ચર્ચા કરશું પણ અત્યારે તમારે એટલું સમજવાનું છે કે ભાઈ બંધારણની અંદર જે ફેરફાર થાય છે એના આધાર ઉપર મતલબ કે એની અંદર સુધારા થાય છે એના આધાર ઉપર બંધારણના મુખ્યત્વે બે પ્રકાર છે અને એ જે બે પ્રકારો છે એની અંદર આવે છે એક સુપરિવર્તનશીલ બંધારણ અને એક દુષ્પરિવર્તનશીલ બંધારણ જે બંને લેખિત બંધારણના જ બંને પ્રકારો છે સુપરિવર્તનશીલ બંધારણ કે જેની અંદર સામાન્ય રીતે સરળતાથી ફેરફાર થઈ શકતો હોય છે મતલબ કે ત્યાં સિમ્પલ મેજોરિટી મતલબ સામાન્ય બહુમતી જોઈએ છીએ જ્યારે અહીંયા છે એ વિશિષ્ટ અને વિશેષ અને વિશિષ્ટ પ્રકારની બહુમતી જોઈએ છીએ મતલબ કે કા બે તૃતીયાંશ અથવા તો અમુકની અંદર બે તૃતીયાંશ પ્લસ પચાસ ટકા પ્લસ વન રાજ્યોની વિધાનસભાની પણ મંજૂરી છે એ એની અંદર જોઈએ છે મિત્રો બરાબર તો આટલી વસ્તુ છે એ આપણે યાદ રાખશું ભારતનું બંધારણ છે ભારતનું જે બંધારણ છે એ પોતે એટલું બધું જડ પણ નથી અને એટલું બધું એ રિઝીડ પણ નથી મતલબ કે એ સોરી જળ પણ નથી અને એટલું બધું છે એ લચીલું પણ નથી એ બંનેનું કમ્બાઇન છે અમેરિકાનું બંધારણ છે એ સૌથી વધારે જટિલ છે જેને તમે અહીંયા લખી શકો છો સૌથી વધારે જટિલ યુએસએ અને સૌથી વધારે જે નમ્ય છે એ યુકે મતલબ કે બ્રિટનનું છે ભારતનું બંધારણ છે ને એ બંનેની વચ્ચેનું છે કે અમુક ફેરફારો છે એ સામાન્ય બહુમતીથી થઈ જતા હોય છે અમુક ફેરફારો માટે બે તૃતીયાંશ બહુમતી જોઈએ અને અમુક ફેરફારો છે એના માટે બે તૃતીયાંશ પ્લસ પચાસ ટકા પ્લસ વન રાજ્યો છે એની વિધાનસભાની મંજૂરી છે એ જોઈએ છે એટલે ભારતનું જે બંધારણ છે ને એ બંનેનું મિશ્રણ છે અને એકતંત્રી અને સમવાયતંત્રીની અંદર પણ એનું મિશ્રણ છે જેને અર્ધ સમવાય તંત્રી અથવા તો ક્વાઝી ફેડરલ તરીકે આપણેને ઓળખીએ છીએ એની ચર્ચા આપણે આગળ કરવાના છીએ બરાબર તો આટલી વસ્તુ છે એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે બીજો એક સૌથી મહત્ત્વનો મુદ્દો છે એ આ પરિવર્તનશીલ અને દુષ્પરિવર્તનશીલના આધાર ઉપર એક વસ્તુ ધ્યાનમાં રાખશું કે ભારતની અંદર સંસદ એ બંધારણની અંદર ફેરફાર કરી શકે છે એ બંધારણની અંદર ફેરફાર કરી શકે છે હવે ખાસ સાંભળજો હું જે કહેવા જઈ રહ્યો છું તે પણ ભારતની જે સંસદ છે એ બંધારણની અંદર જેમ ફાવે એ પ્રકારના ફેરફાર નહીં કરી શકે મિત્રો એને ઈચ્છા પડે એ પ્રકારના ફેરફારો એ પોતે કરી શકશે નહીં કારણ કેવાય ભાઈ ચોવીસ એપ્રિલ ઓગણીસો ને તોતેર કેશવાનંદ ભારતી વર્સિસ સ્ટેટ ઓફ કેરલા એટલે કે કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય અને એ જે કેસ છે એનો ચુકાદો આવ્યો અને એ જે ચુકાદો છે એ ભારતના બંધારણની અંદર અને બંધારણીય ઇતિહાસની અંદર એક સીમાચિન્હ ચુકાદો છે તેર જજોની બનેલી જે એ કોન્સ્ટિટ્યુશનલ બેચ મતલબ કે બંધારણીય ખંડપીઠ જે છે જે અત્યાર સુધીની સૌથી મોટી એ બંધારણીય બેચ છે કે જેની અંદર તેર જજ છે એ પોતે બેઠા હતા અને એ ચુકાદો છે એ સાત જેમ છ મતલબ કે સાત વિરુદ્ધ છ ના પ્રમાણની અંદર એ સુધારો આવ્યો અને એ સુધારાની અંદર મતલબ કે એ ચુકાદો આવ્યો એ ચુકાદાની અંદર ગવર્મેન્ટે એમ કીધું સોરી સુપ્રીમ કોર્ટે એમ કીધું છે કે ભાઈ સંસદ છે એ પોતે બંધારણની અંદર સુધારો તો કરી શકે બંધારણની અંદર એ સુધારો તો કરી શકે પણ એ પોતે જેમ ફાવે એમ સુધારો નહીં કરી શકે મતલબ કે અમુક બાબતો એવી છે કે જેના ઉપર આખું બંધારણ ટકેલું છે અમુક બાબતો એવી છે કે જેની ઉપર આખું બંધારણ ઊભું થયેલું છે અને એ જે બાબતો છે ને એને મૂળભૂત માળખા તરીકે ઓળખવામાં આવે છે મતલબ કે ધ થિયરી ઓફ બેઝિક સ્ટ્રક્ચર ધ થિયરી ઓફ બેઝિક સ્ટ્રકચર તરીકે એને ઓળખવામાં આવે છે કે એ સંસદ છે એ પોતે મૂળભૂત માળખાની અંદર ફેરફાર કરી શકશે નહીં એટલે એ આધાર ઉપર મૂળભૂત માળખાના આધાર ઉપર એવું કહી શકાય કે ભારતનું બંધારણ છે ને એ અપરિવર્તનશીલ છે અને ઓગણીસો ને ઓગણપચાસની અંદર જે તૈયાર થયેલું બંધારણ આજ પણ એટલું જ છે એ વ્યાજબી બંધારણ છે મિત્રો કેશવાનંદ ભારતી જે કેસ છે એને આપણે બંધારણનું મૂળભૂત માળખું ભણશું ત્યારે આપણે બહુ ડિટેલની અંદર જોવાના છીએ પણ ત્રણ બાબતો છે એ યાદ રાખજો કે કેશવાનંદ ભારતી કેસનો જે ચુકાદો આવ્યો આપણે જાણીએ છીએ હમણાં થોડા સમય પહેલાં કેશવાનંદ ભારતી કે જે પોતે મૃત્યુ પામ્યા છે એ ચુકાદો આવ્યોની અંદર ત્રણ બાબતો છે ને એ સૌથી મહત્ત્વની છે પહેલી વસ્તુ કે ભાઈ બંધારણ છે એની અંદર એક મૂળભૂત માળખું છે એ એક નવી વ્યાખ્યા છે એ સુપ્રીમ કોર્ટે આપી બીજી વસ્તુ કે ભાઈ સરકાર છે એ કોઈપણ પ્રકારના ફેરફાર નહીં કરી શકે મતલબ સંસદ છે એ કોઈપણ પ્રકારના ફેરફાર નહીં કરી શકે એટલે એવું કહેવાય કે સંસદની બંધારણની અંદર સુધારો કરવાની જે શક્તિ છે ને એની ઉપર લિમિટેશન લાગી ગયું કે સંસદને ઈચ્છે પડે સંસદને ઈચ્છા થાય અથવા તો ઈચ્છા પડે એવા કોઈ ફેરફારો એ પોતે કરી શકશે નહીં અને ત્રીજી વસ્તુ કે આ જે ચુકાદો છે એ લોકશાહીનું જતન કરનારો ચુકાદો છે એમ કહી શકાય કે લોકશાહી જો કોઈએ બચાવી હોય તો આ ચુકાદાથી છે એ લોકશાહી બચી એમ કહી શકાય છે એટલે ભારતના ઇતિહાસની અંદર બંધારણીય ઇતિહાસની અંદર ભારતના બંધારણની અંદર સૌથી મહત્વપૂર્ણ કોઈ જો ચુકાદો હોય તો એ છે મિત્રો કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યનો ચુકાદો જે ચોવીસ એપ્રિલ ઓગણીસો ને તોંતેરના રોજ છે એ આવ્યો હતો કે જેણે બંધારણની આખી સમજ ફેરવી નાખી બરાબર એની બહુ ડિટેલમાં ચર્ચા આપણે જે તે વખતે કરશું પણ અત્યારે માત્ર આટલી વસ્તુ છે એ આપણે ધ્યાનમાં રાખવી કારણ કે સુપરિવર્તનશીલ અને દુષ્પરિવર્તન દુષ્પરિવર્તનશીલની જે ચર્ચા છે એ ચર્ચા આપણે આ કેસનું ઉલ્લેખ કર્યા વગર એ પૂરી ન કરી શકીએ એટલા માટે એની આપણે અહીંયા ચર્ચા કરી છે બરાબર આગળ વધીએ આપણે તો અમુક ખાસ ફેક્ટ છે જે તથ્યો છે એ આપણે ધ્યાનમાં રાખવાના છે અને એ જે તથ્યો છે ને એ ક્યારેક ક્યારેક એક્ઝામની અંદર સીધે સીધા પૂછાઈ જતા હોય છે તમે ઘણી વખત એવું સાંભળ્યું હોય કે ભારતનું જે બંધારણ છે એ વિશ્વનું સૌથી લાંબામાં લાંબુ લિખિત બંધારણ છે ભારતનું જે બંધારણ છે એ વિશ્વનું સૌથી લાંબામાં લાંબુ લિખિત બંધારણ છે તો આ જે વાક્ય છે ને મિત્રો એ આમ તો સાચું જ છે પણ સેજ એની અંદર જો કરેક્શન કરવું હોય તો એમ કહી શકાય કે જો કોઈ દેશની વાત કરતા હોઈએ આપણે જો કોઈ દેશની આપણે વાત કરતા હોઈએ તો એ દેશ માટે આ બાબત છે એ સાચી છે કે ભાઈ વિશ્વની અંદર જેટલા પણ દેશો છે એ બધા દેશોની અંદર સૌથી લાંબામાં લાંબુ જો કોઈ બંધારણ હોય તો એ છે ભારતનું બંધારણ એ બંધારણ છે એ ભારતનું બંધારણ નહીતર એવું કહી શકાય કે સૌથી લાંબામાં લાંબુ બંધારણ છે ને એ હકીકતની અંદર જોઈએ તો અમેરિકાનું એક રાજ્ય છે અને એ રાજ્ય છે અલાબામા રાજ્ય અમેરિકાનું એક રાજ્ય છે અને એ રાજ્ય છે કહ્યું તો કે અલાબામા રાજ્ય અને આ જે અલાબામા રાજ્ય છે એનું બંધારણ એ ભારતના બંધારણ કરતાં પણ મોટું છે એટલે જો કે એ સવાલ થોડો વધારે ટફ થઈ જાય છે મોસ્ટલી જ્યારે એવું પૂછે કે ભાઈ ભારતનું કયા દેશનું બંધારણ સૌથી લાંબુ છે એ ભારતનું બંધારણ જ આવશે પણ લગભગ મારા ખ્યાલથી આટલા સરળ સવાલો છે એ પૂછાવાની શક્યતા છે એ બહુ ઓછી હોય છે બરાબર તો દુનિયાનું સૌથી લાંબુ બંધારણ છે એ ભારતનું બંધારણ છે અનુચ્છેદની દ્રષ્ટિએ પણ સૌથી લાંબુ બંધારણ છે કારણ કે જ્યારે બન્યું ને ભાઈ ત્યારે એની અંદર ત્રણસો પંચાણું આર્ટિકલ હતા ત્રણસો પંચાણું અનુચ્છેદ હતા અને એની અંદર દોઢ લાખ શબ્દો હતા એક પોઈન્ટ પાંચ લાખ શબ્દો હતા એટલે જો આ એક વસ્તુ ખાસ યાદ રાખજો કે બંધારણ છે એ લાંબુ છે કે ટૂંકું છે એના માટેના બે બાબતો બે પ્રકારો છે એક તો શબ્દોના આધાર ઉપર અને બીજું છે એ અનુચ્છેદના આધાર ઉપર તો જુઓ ભારતનું જે બંધારણ છે એ સૌથી લાંબુ બંધારણ છે બંને બાબતો ઉપર મતલબ કે અનુચ્છેદના આધાર ઉપર અને શબ્દોના આધાર ઉપર તો કે ભાઈ ભારતનું બંધારણ જ્યારે લાગુ થયું હતું ત્યારે ત્રણસો પંચાણું અનુચ્છેદ હતા અને દોઢ લાખ શબ્દો હતા એની અંદર સૌથી ટૂંકું બંધારણ છે અનુચ્છેદના આધાર ઉપર જો યાદ રાખજો સૌથી ટૂંકું બંધારણ છે અનુચ્છેદના આધાર ઉપર તો એ આવશે અમેરિકાનું બંધારણ કે જેની અંદર માત્ર સાત આર્ટિકલ છે માત્ર સાત જ અનુચ્છેદ છે અને મિત્રો અમેરિકાનું જે બંધારણ છે ને એ વિશ્વનું સૌથી જૂનું બંધારણ છે અમેરિકાનું બંધારણ છે એ વિશ્વનું સૌથી જૂનું બંધારણ છે આગળના ટોપિક્સની અંદર આપણે જોવાના છીએ સૌથી ટૂંકું બંધારણ શબ્દોના આધાર ઉપર એક મોનાકો દેશ છે કે જે દુનિયાનો સૌથી નાનો દેશ વેટિકન સિટી એનાથી જે મોટો દેશ છે ને એ મોનાકો દેશ છે અને એની અંદર માત્ર ત્રણ હજાર આઠસો ને ચૌદ જ શબ્દો છે માત્ર ત્રણ હજાર આઠસો ને ચૌદ જ શબ્દો રહેલા છે બરાબર સૌથી કઠોર બંધારણ મતલબ કે સૌથી જળ બંધારણ તો એ અમેરિકાનું બંધારણ છે સૌથી નમ્ય બંધારણ છે એ બ્રિટનનું બંધારણ છે સૌથી જૂનું બંધારણ આપણે હમણાં વાત કરી કે ભાઈ અમેરિકાનું છે સત્તરસો નેવ્યાસીની અંદર એનું ઇમ્પ્લીમેન્ટેશન થયું બરાબર મતલબ કે એ અમલની અંદર આવ્યું અને ત્યાર પછી આ પ્રશ્ન છે ને એ ખાસ ધ્યાનમાં રાખજો સૌથી નવું બંધારણ લેટેસ્ટ કોન્સ્ટિટ્યુશન ઇન ધ વર્લ્ડ સૌથી નવું બંધારણ છે ને મિત્રો એ નેપાળનું છે સૌથી નવું બંધારણ છે એ નેપાળનું છે લિખિત સ્વરૂપનું છે જે વીસ સપ્ટેમ્બર બે હજાર પંદરના રોજ અમલમાં આવ્યું જે વીસ સપ્ટેમ્બર બે હજાર પંદરના રોજ એ અમલમાં આવેલું છે બરાબર એટલે આ એક વસ્તુ છે એ ખાસ યાદ રાખજો બાકીની બાબતો છે એનો આપણને અંદાજ હશે એક આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે અને બીજી વસ્તુ યાદ રાખવાની છે કે જો અનુચ્છેદના આધાર ઉપર પૂછાય કારણ કે હવે પેપરનું લેવલ થોડું ટપ થાય છે તો પછી કદાચ કોઈને આવો સવાલ છે એ પૂછવાનું મન થાય તો એ પૂછી શકે છે ભારતનું બંધારણ અનુચ્છેદના આધાર ઉપર પણ સૌથી મોટું છે અને શબ્દોના આધાર ઉપર પણ એ સૌથી મોટું છે જે તે વખતે ત્રણસો પંચાણું અનુચ્છેદ હતા અને શબ્દો છે એ એક પોઈન્ટ પાંચ લાખ હતા એટલે કે દોઢ લાખ શબ્દો હતા જે તે વખતે જ્યારે અમેરિકાનું બંધારણ અનુચ્છેદના આધાર ઉપર સૌથી નાનું છે મતલબ કે માત્ર સાત જ અનુચ્છેદ છે પણ એ અનુચ્છેદ આપણા જે અનુચ્છેદ છે ને એની કરતાં ઘણા મોટા હોય છે બરાબર અને એટલા માટે છે એ એની અંદર શબ્દોની સંખ્યા પણ વધારે છે એટલે કદાચ એવો સવાલ થાય કે અમેરિકાની અંદર માત્ર સાત જ અનુચ્છેદ હોય તો પછી એટલા બધા શબ્દો કેમ થયા હશે પણ એના જે અનુચ્છેદ છે ને એ આપણા ભાગના જે અમુક અધ્યાય હોય છે બરાબર એ અધ્યાય જેવડા એના અનુચ્છેદ છે એટલા માટે એની અંદર શબ્દો છે એની સંખ્યા વધારે છે બરાબર ટૂંકામાં ટૂંકું બંધારણ છે શબ્દોના આધાર ઉપર એ મોનાકો દેશનું છે બરાબર આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની ડાયરેક્ટ એક્ઝામની અંદર ક્યારેક સવાલ છે એ પૂછાઈ શકતો હોય છે ત્યાર પછી આવે છે મિત્રો કે સત્તાના વિભાજનના આધારે બંધારણના બીજા બે પ્રકાર અથવા એવું કહી શકાય કે રાજનીતિની પ્રકૃતિના આધાર ઉપર બીજા બે પ્રકાર છે અને એની અંદર એ મિત્રો આવે છે એક છે એક તંત્રી અને બીજો આવે છે સમવાય તંત્રી હકીકતમાં અનેક પ્રકારની શાસન વ્યવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે એક તંત્રીની આપણે થોડીક એની અંદર વાત કરી હતી જ્યારે લિખિત અને અલિખિત બંધારણ છે એના તફાવત આપણે જોતા હતા ત્યારે એક તંત્રી શાસન વ્યવસ્થા છે એ એને કહેવામાં આવે છે કે જેની અંદર માત્ર એક જ સરકાર હોય એક જ સત્તા હોય માત્ર એક જ સરકાર હોય અથવા તો એક જ સત્તા હોય તો એને આપણે એક તંત્રી શાસન વ્યવસ્થા અથવા તો એ બંધારણ છે એ એક તંત્રી છે એવું આપણે કહી શકીએ છીએ જો એની સાથે કોઈ પ્રાંત કે રાજ્ય હોય લગભગ તો જો કે હોતા જ નથી પણ જો હોય તો એને ખાસ એવી સત્તા આપવામાં આવેલી હોતી નથી મતલબ કે બધી જ સત્તા એ કેન્દ્રની અંદર એ સમાવેશ થયેલી હોય સત્તાનું વિભાજન જ ન થયેલું હોય તો એ પ્રકારની જે શાસન વ્યવસ્થા છે એ પ્રકારનું જે બંધારણ છે એને એકતંત્રી તરીકે ઓળખવામાં આવે છે માત્ર એક જ સરકાર હોય કે જેમાં કેન્દ્ર પાસે સો ટકા બધી શક્તિઓ હોય સો ટકા બધી એની પાસે સત્તા હોય તો એને એક તંત્રી તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે બ્રિટન દાખલા તરીકે ફ્રાન્સ તો આ બંને છે એ એક તંત્રી શાસન વ્યવસ્થા ધરાવતા દેશો છે દાખલા તરીકે બ્રિટન અને ફ્રાન્સ એ બંને એક તંત્રી શાસન વ્યવસ્થા ધરાવતા એ દેશો છે મતલબ કે જ્યાં કેન્દ્ર પાસે સો એ સો ટકા સત્તા છે પ્રાંતો કે રાજ્યો હકીકતમાં તો ત્યાં લગભગ હોતા જ નથી પણ હોય તો પણ એમની પાસે કોઈ પણ પ્રકારની સત્તા હોતી નથી માત્ર એક જ સરકાર હોય છે અને એ સરકાર હોય છે એ કેન્દ્ર સરકાર બરાબર આ એક પહેલો ભાગ છે ત્યાર પછી આવે છે સમવાય તંત્રી સમવાય તંત્રી કે જેને આપણે ફેડરલિઝમ અથવા તો ફેડરલ તરીકે ઓળખીએ છીએ બંધારણ છે અને એ બે સરકારની અંદર એક રાજ્ય સરકાર અને એક કેન્દ્ર સરકાર એક રાજ્ય સરકાર હોય છે અને એક કેન્દ્ર સરકાર હોય છે બંનેની વચ્ચે સત્તાનું વિભાજન થયેલું હોય છે બંનેની વચ્ચે સત્તાનું વિભાજન થયેલું હોય છે અને આ વિભાજન છે એ એને બંધારણ જ કરી આપે મતલબ કે એ જોગવાઈ છે ને એ બંધારણની અંદર જ કરવામાં આવેલી હોય આ જે ત્રણ લાક્ષણિકતાઓ છે ને એ સમયતંત્રી શાસન વ્યવસ્થાની લાક્ષણિકતાઓ છે મતલબ એના લક્ષણો છે એની શરતો છે શું તો કહેવાય બે સરકાર હોવી જોઈએ એ બે સરકાર વચ્ચે સત્તાનું વિભાજન છે એ સ્પષ્ટ રૂપથી થયેલું હોવું જોઈએ અને પચાસ પચાસ ટકા મતલબ કે સરખું જ થયેલું હોવું જોઈએ તો જ એને આદર્શ સંવાય તંત્રી શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે અને ત્યાર પછી આ જે જોગવાઈ છે એ એને બંધારણ જ કરી આપે મતલબ કે બંધારણની અંદર જ આ બધા જ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલી હોય તો એને કહેવામાં આવે છે સંવાય તંત્રી મતલબ કે સત્તાના વિભાજનના આધારે સત્તાનું જે વિભાજન છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે જ થાય કે ભારતની અંદર તો એક વધારાનું પણ છે પંચાયતી રાજ મતલબ કે જે સ્થાનિક લેવલ ઉપર જે સરકાર છે તે પણ આપણે લગભગ ઉપરની જે બે વ્યવસ્થા છે એને જ આપણે ધ્યાનમાં રાખીશું સત્તાના વિભાજનના આધાર ઉપર કે ભાઈ એકતંત્રી કે જેની અંદર કેન્દ્ર પાસે સો ટકા મતલબ કે એક જ સરકાર હોય છે અને એની જ પાસે સો ટકા વ્યવસ્થા હોય છે મતલબ બધી સત્તા હોય છે જ્યારે સમવાયતંત્રીની અંદર છે એ બે સરકાર હોય છે મતલબ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેની પાસે પચાસ પચાસ ટકા હોય છે અને અને આ વ્યવસ્થા છે છે ને એ મિત્રો સોરી અમેરિકા અંદર વિશ્વનું સારામાં સારું સમવાયતંત્રી શાસન વ્યવસ્થા જો કોઈ જગ્યાએ હોય ને તો એ છે કેનેડાનું અમેરિકાની અંદર છે જ સમવાયતંત્રી શાસન વ્યવસ્થા અમેરિકાની અંદર હકીકત એવું હતું કે બધા જે રાજ્યો છે એણે ભેગા થઈ અમેરિકામાં બધા રાજ્યો છે એણે ભેગા થઈ અને એક આખો સંઘ બનાવ્યો હતો અને એ જે રચના છે ને એને પરિસંવાય કહેવામાં આવે છે પણ જેમ જેમ સમય આગળ જતો ગયો તો ત્યાંની જે સુપ્રીમ કોર્ટ છે એણે કીધું કે ભાઈ બધા રાજ્યો છે એ સંઘમાંથી છૂટા ન પડી શકે જ્યારે શરૂઆતની અંદર જ્યારે એ બધા રાજ્યો જોડાયા તો એની અંદર એવી વ્યવસ્થા હતી કે એ પોતાની રીતે અલગ થઈ શકે અને આજે બધા રાજ્યો છે એણે ભેગા થઈ અને અમુક જે વિષયો હતા દાખલા તરીકે વિદેશ નીતિ છે દાખલા તરીકે એ સંચાર છે એવી બધી બાબતો છે એ એને કેન્દ્રને સત્તા આપી હતી અને બાકીની બધી સત્તા છે એ રાજ્યો પાસે હતી પચાસ પચાસ ટકા મતલબ બંનેની અંદર એક સરખી છે એ સત્તા હોવી જોઈએ એ પ્રકારની વ્યવસ્થા છે એ સંવાય તંત્રની અંદર હોય છે આદર્શ વ્યવસ્થા છે એ કેનેડાની અંદર છે અમેરિકાની અંદર નથી આ સિવાય એક વ્યવસ્થા હોય છે જેને પરિસંવાય તંત્ર તરીકે ઓળખવામાં આવે છે જેની અંદર કેન્દ્ર પાસે સત્તા છે એ બહુ વધારે નથી હોતી આ જે બાબત છે એ

પણ ભૂતકાળની અંદર જે સોવિયેટ યુનિયન કે જે રશિયા છે યુએસએસઆર આર તો એની અંદર આ પ્રકારની છે એ વ્યવસ્થા હતી પણ અત્યારે વિશ્વના કોઈ દેશોની અંદર ખાસ આ પ્રકારની ચર્ચા છે અથવા તો જે શાસન વ્યવસ્થા છે એ જોવા મળતી હોતી નથી ત્યાર પછી મિત્રો ભારતની જો વાત કરીએ ભારતની જો વાત કરીએ તો ભારતની અંદર નથી એકતંત્રી શાસન વ્યવસ્થા કે નથી સમવાય શાસન વ્યવસ્થા ભારતની અંદર જે શાસન વ્યવસ્થા છે ને એ આ બંનેથી થોડી અલગ છે મતલબ કે એની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાનું વિભાજન તો છે જ સત્તાનું વિભાજન તો કરવામાં આવેલું જ છે પણ એ એ પ્રકારે નથી કે જે આ સમવાયતંત્રની અંદર છે અને એક તંત્રની અંદર છે ભારતની અંદર જે વિભાજન કરવામાં આવેલું છે એની અંદર એવું છે કે ભાઈ કેન્દ્ર પાસે વધારે સત્તા છે અને રાજ્ય પાસે પ્રમાણમાં ઓછી સત્તા છે એવું કહી શકાય કે લગભગ પાસઠ થી સિત્તેર ટકા જેટલી સત્તા છે એ કેન્દ્ર પાસે છે આ ભાગ છે એને આપણે કેન્દ્ર દર્શાવીએ અને આ ભાગ છે એને આપણે રાજ્ય દર્શાવીએ તો પાસઠ થી સિત્તેર ટકા જેટલી જે સત્તા છે એ કેન્દ્ર પાસે છે અને એ સિવાયની સત્તા છે એ રાજ્ય પાસે છે એવું ન કહી શકાય કે રાજ્ય છે એ પોતે સંપૂર્ણપણે કેન્દ્ર ઉપર આધારિત છે નહીં રાજ્ય પણ પોતે પોતાનું અલગ અસ્તિત્વ છે એ ધરાવે છે અમુક સ્વતંત્ર નિર્ણયો છે એ લઈ શકે છે માત્ર અમુક વિષયો છે એને બાદ કરતા દાખલા તરીકે વિદેશ નીતિ વગેરે બરાબર તો ભારતનું જે તંત્ર છે એ એકતંત્રી ભારતનું જે શાસન વ્યવસ્થા છે એ એકતંત્રી પણ નથી અને તંત્રી પણ નથી એ શાસન વ્યવસ્થા છે જેને અર્ધ તંત્રી તરીકે ઓળખવામાં આવે છે અને ભારતે આ જે શાસન પદ્ધતિ છે એ કેનેડામાંથી લીધેલી છે ભારતે જે શાસન પદ્ધતિ છે એને કેનેડામાંથી લીધેલી છે અને ભારતને ક્વાઝી ફેડરલ અથવા તો અર્ધ સંવાય તંત્રી તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે તો બંધારણના રાજનીતિની પ્રકૃતિના આધાર ઉપર અથવા તો સત્તાની વિભાજનના આધાર ઉપર બે પ્રકાર જે પડે છે એમાં એક છે એક તંત્રી અને બીજું છે સમવાય તંત્રી બરાબર તો આટલી વસ્તુ છે એ મિત્રો આપણને ખ્યાલ આવી છે બરાબર હવે અહીંયા સુધી છે એ આપણે આજે રાખીએ છીએ આજના લેક્ચરની અંદર તમે શું શીખ્યા તો પહેલી વસ્તુ મિત્રો એ કે ભાઈ પોલિટી અને કોન્સ્ટિટ્યુશન વચ્ચેનો શું તફાવત છે પોલિટી છે એનો ઉદ્ભવ કઈ રીતે થયો મતલબ કે રાજ્ય વ્યવસ્થા છે એનો ઉદ્ભવ કઈ રીતે થયો ત્યાર પછી ભૂતપૂર્વ એમ કહી શકાય કે ભૂતકાળની અંદર જે યુનાન વગેરે જે બધા દેશો છે ગ્રીસ વગેરે તો એ દેશોની અંદર આ કઈ રીતે બધા વિચારકો આવ્યા ફિલોસોફરો આવ્યા ઇન્ડિયન પોલિટી શું છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન શું છે એની વ્યાખ્યા ત્યાર પછી બંધારણના પ્રકારો પછી એ પ્રકારોની અંદર એની વચ્ચે તફાવતો અમુક ફેક્ટ્સ અને બંધારણના પ્રકારો આટલા મુદ્દાઓ છે એ આપણે આજના લેક્ચરની અંદર વેણા છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર છે એ બાકીના જે બધા મુદ્દાઓ છે એની આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ મિત્રો છેલ્લે સુધી છે એ જોડાયેલા રહેજો આપણે એક અલગ જ રીતથી બંધારણ છે એ ભણવાના છીએ બરાબર બધી જ બાબતો મતલબ કે મૂળમાંથી લઈ અને બાબતો છે એના આપણે કન્સેપ્ટ ક્લિયર કરવાના છે તો અહીંયા સુધી છે એ આપણે રાખશું ઓકે થેન્ક યુ